सबके लिए जीतते हैं और कुछ खुद से। सिग्नेचर फाइनेस्ट पान मसाला मिजाज चीज का अ प्रीमियम प्रोडक्ट फ्रॉम दिलबाग। केम छो भाई? अरे पूछ नहीं यार, पर स्टॉक में आज फसाई गयो। तो स्टॉक साथे बॉन्ड इंश्योरेंस गोल्ड में अपन बैलेंस कर। तेमा गणी तामझाम छे। तने 5 पैसा नथी खबर? हवे तो सौने खबर छे। 5 पैसा छे ऑल इन वन अकाउंट, शेयर्स, म्यूचुअल फंड, इंश्योरेंस, गोल्ड, बधु एक ज अकाउंट में मैनेज करो। हमणां ज 5 पैसा डाउनलोड करो। 0% ब्रोकरेज साथे फ्री डीमैट अकाउंट खोलावो अने फ्लैट रुपया 20 प्रति ऑर्डर। हवे तो सहुने खबर छे, 5 पैसा नी साथे रोकाण थयुं सरळ अने लाभदायक पण। मेळवो रिवॉर्डिंग एक्सपीरियंस 5 पैसा साथे ऑल इन वन अकाउंट। जामीनगीरी बजारमां रोकाणे जोखमने आधीन छे। रोकाण करता पहेला संबंधित तमाम दस्तावेजो वाँचो। बना लो जरा ऑसम पाइसम को। दिल में ऐसे लड्डू फूटने तो दो, खिल उठे मुखड़ा ऐसे शाही टुकड़ा, अनमोल जैसे जेवर ये घेवर। इस त्योहार आओ मिठाई बनाए प्यार से अमूल से। हेलो अतुल। हाय माँ, यहाँ रात हो रही है माँ। सॉरी बेटा, बहुत याद आ रही थी। ओके बाय 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 बाय। माय पेरेंट्स, मेरे लिए ना कॉलेज चुना ना सब्जेक्ट्स, बट उनका प्लान था बहुत ही स्पेशल, जिससे बन गया मेरा फ्यूचर। LIC का न्यू चिल्ड्रंस मनी बैक प्लान, जो आपके बच्चों का फ्यूचर करे प्रोटेक्ट हर जरूरी मोड़ पर। इट्स अ फ्यूचर बिल्डिंग प्लान। Vijaya Diagnostic Center Limited, an integrated diagnostics provider offering one-stop solutions with best-in-class technology at affordable prices with focus on superior quality standards. One of the fastest-growing diagnostic chains with a dominant position in South India, with high brand recall that drives both high share of individual consumer business and customer stickiness. Winner of several awards that recognize our focus on superior diagnostic services. Vijaya Diagnostic Center Limited. વિરામમાં સ્વાગત છે આપણી સાથે ગૌરાંગ શાહ અને કુનાલ રાંગિયા જોડાયેલા છે. સાથે સાથે આગળ નજર કરીએ ડીલિંગ રૂમ ચેક પર. તો સહયોગી યતિન જોડાઈ ગયા છે. યતિન, આજે આટલી સરસ તેજીમાં ડીલિંગ રૂમમાં કેવો માહોલ? માહોલ સારો છે અને ઓવરઓલ બેસિસ ઉપર તમે જો જે ફેડરલ રિઝર્વની ઇવેન્ટની વાતો આપણે કરી રહ્યા હતા વીકેન્ડ ઉપર, એ નોન ઇવેન્ટ સાબિત થયું છે અને ક્લિયરલી માર્કેટ જે હિસાબે પોઝિશન હતી તે હિસાબે તેજીનો જે તડકો છે આજે માર્કેટમાં જોવા મળી રહ્યો છે. બે સ્ટોક્સ લાર્જ કેપમાં જે ડીલિંગ રૂમ ડિસ્કસ કરી રહ્યા છે, હીરો મોટોકોપ અને સેલ. હીરો મોટોકોપમાં ડીલિંગ રૂમ એમ વિચારી રહ્યા છે કે કદાચ ઓટો કંપનીઝ અહીંયાથી ટર્ન અરાઉન્ડ બતાડશે. 2750 થી કરીને 2780 નું BTHT નું ટાર્ગેટ તેઓ અહીંયા આપી રહ્યા છે. હીરો મોટોકોપના સિવાય સેલમાં બી એક પોઝિશનલ બાયકોલ આપી રહ્યા છે ડીલિંગ રૂમ. સપ્ટેમ્બર સિરીઝમાં 130 થી કરીને 135 નો લેવલ ડીલિંગ રૂમ અહીંયા દેખાઈ રહ્યો છે. ઓપન ઇન્ટરેસ્ટમાં બી લગભગ 57 લાખ શેર આજે તેજીના તરફે જોડાય છે સપ્ટેમ્બર સિરીઝમાં. અને મિડકેપમાં આદિત્ય બિરલા કેપિટલમાં ખરીદારીની સલાહ છે. 110 રૂપિયાનો પ્રાઇસ છે અને 125 ના ટાર્ગેટથી ડીલિંગ રૂમને લાગે છે કે આગળ જતા જે એના AMC બિઝનેસ એટલે કે આદિત્ય બિરલા AMC ના IPOની વાતો ચાલી રહી છે અને કદાચ IPO જલ્દી લોન્ચ થશે, અનલોકિંગ થશે, તેની કારણે અહીંયા સારો એવો ટ્રેક્શન આપણને જોવા મળી શકે શોર્ટ ટર્મમાં. ડેફિનેટલી આભાર યતિન સમગ્ર જાણકારી આપવા માટે. તો તમે જો હીરો મોટોકોપ, સેલ અને એબી કેપિટલ આ ત્રણેય પર તમારી નજર હોવી જોઈએ, જ્યાં ડીલિંગ રૂમથી રેકમેન્ડેશન આવતી દેખાઈ રહી છે. અને મેટલ પર તો તમે જો આ સવારથી જે સમાચારો આવી રહ્યા છે ગૌરાંગજી, ત્યારબાદ મેટલને એક વધુ ટેકો મળી ગયો છે. કઈ રીતે મળવું જોઈએ સેલને? સ્ટીલ અથોરિટીની વાત કરી રહ્યા છો તમે? સોરી, જી જી, સ્ટીલ અથોરિટી ખરીદારીની તો ભલામણ નહીં આપું, કારણ કે અમારા જે લક્ષ્યાંક છે એની બહુ જ નજદીક કામકાજ કરી રહ્યું છે. પણ ટાટા સ્ટીલ, GSW સ્ટીલ, હિન્ડાલ્કો વેદાંતા અને હિન્દુસ્તાન ઝિંક, આ 5 કંપનીઓમાં તમે આ સ્તરે બી ખરીદારી કરી શકો છો. ઓકે, આ સાથે આજે બેન્કિંગ સ્પેસમાંથી કાઉન્ટર જુઓ, કેનરા બેંક પણ આજે આપણને એક સારા મોમેન્ટમ તરફ આગળ વધતું દેખાઈ રહ્યું છે. અહીંયા આપણો કેનરા બેંક માટે કુણાલ શું વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે?
સો વિક્રમભાઈ, આ કાઉન્ટરને હું ઘણા ટાઈમથી વોચ લિસ્ટ પર રાખીને બેઠો છું અને એનું રીઝન જ એ છે કે તમે જો લગભગ ફેબ્રુઆરીથી લઈને હમણાં સુધી કાઉન્ટરે પહેલા 170 ના હાઈ કર્યા, એના પછી નીચેના 165 ના થોડા હાઈ કર્યા, એના પછી હવે કાઉન્ટર 160 પાસે ફરી રહ્યું છે. લગભગ ઓગસ્ટ આખો મહિનો હતો કે જ્યારે 4-5 વખત 160 ને ક્રોસ કરવાની કોશિશ કરી પણ કાઉન્ટર ફેલ રહ્યું છે. હવે આ જે ફોર્મેશન થાય છે ફેબ્રુઆરીથી હમણાં સુધી એ છે એક સિમેટ્રિકલ ટ્રાયંગલ ફોર્મેશન. સિમેટ્રિકલ ટ્રાયંગલ ફોર્મેશનનું બ્રેકઆઉટ જે આવે છે એ છે 160 રૂપિયા પર. સો યસ, પોઇઝ્ડ ફોર ધ બ્રેકઆઉટ, ફોર્મેશન સપોર્ટ કરી રહ્યા છે, વોલ્યુમ સપોર્ટ કરી રહ્યા છે, બટ એઝ અ મોમેન્ટમ ટ્રેડર હું આને 160 ના લેવલ્સ ક્રોસ થવાની વાત જોવાની સલાહ આપીશ. 160 ની ઉપર જાય છે તો 150 ના સ્ટોપ લોસ થી આ કાઉન્ટરને બાય કરી શકાય અને 185 ના ટાર્ગેટ નજીકના સમયમાં આવી શકે એની શક્યતા છે. બટ ડોન્ટ ટ્રાય ટુ બાય ધ કાઉન્ટર ઓન એન્ટિસિપેશન ઓફ બ્રેકઆઉટ. સો જો બાય કરવું જ હોય તો 150 પર આવે ત્યારે બાય કરવાનું, અધરવાઇઝ લેટ્સ વેઇટ ફોર ધ બ્રેકઆઉટ ઓફ 160. ન્યૂ એન્ટ્રન્ટ છે કુણાલ, ઇન્ડિયા માર્ટ. તમે જો આજે પણ સ્ટ્રેન્થ ખાસી ડેવલપ થઈ રહી છે, નવા સિરીઝમાં તેજી માટે સલાહ? સો યસ નિશા, ઇનફેક્ટ સારું એવું બેઝ બનાવીને આ કાઉન્ટર આજે બહાર નીકળ્યું છે. લગભગ મે થી લઈને હમણાં સુધીનું કન્સોલિડેશનનું બ્રેકઆઉટ આજે આવ્યું છે. સો સ્ટોપ લોસ આમાં લગભગ 7000 લેવલ્સનું બને છે ઇન્ડિયા માર્ટમાં અને આનું ટાર્ગેટ આપણને 9000 સુધીના આવી શકે એની શક્યતા છે. ઓકે, વાયદા બજારમાં સામેલ થયા બાદ આ સ્ટોકની અંદર એક વણથંભી રણઝાળ બનતી દેખાઈ રહી છે. શુક્રવાર પણ એક શાનદાર તેજી હતી, આજના દિવસમાં પણ જોવો એક શાનદાર તેજી દેખાઈ રહી છે. એરટેલ તરફથી કેટલાક જે સ્ટેટમેન્ટ આવતા દેખાઈ રહ્યા છે ખાસ્સા એગ્રેસિવ છે. FY22માં આરપુઝ એટલે કે એવરેજ રેવન્યુ પર યુઝર્સ 200 રૂપિયા સુધી પહોંચવા માટેની ઉમ્મીદ મેનેજમેન્ટ તરફથી આવતી આપણને દેખાઈ રહી છે, આશાવાદ આવતો દેખાઈ રહ્યો છે. અને સાથે સાથે તેઓ જોઈ રહ્યા છે કે ડેટા સેન્ટરની અંદર હજુ તેઓ આગળ જતા રોકાણ કરશે એવા સમાચારો મળી રહ્યા છે. આપણે શોની શરૂઆતમાં જરા કમેન્ટ્સની વાત કરી હતી, 605ની આસપાસ હતો સ્ટોક, ત્યાંથી 620 પાસે પહોંચી રહ્યો છે અને સારી એવી મજબૂતી આજે આપણે આ કાઉન્ટરમાં આવતી જોઈ રહ્યા છે. પણ આરપુઝના જે વિગતો અને સાથે ડેટા સેન્ટર ઊભી કરવા માટેની જે વાત આવી રહી છે, ગોરાંગજી એઝ એન એનાલિસ્ટ તમે કેવી રીતના જોવો છો ભારતીય એરટેલ માટે થઈને નવા અત્યારે કેપેક્સ પ્લાન કરવા પોસિબલ રહેશે? તો જે રકમ જુટાવવાની વાતો છે અને મારા ખ્યાલથી દરેક સેલ્યુલર સર્વિસ પ્રોવાઇડર કંપનીએ વાતો કરી છે કે આવનારા સમયમાં જે આરપુઝ એટલે કે એવરેજ રેવન્યુ પર યુઝર એ તમને ધીરે ધીરે કરીને ઉપર જતી દેખાશે. અને એનું એક ઉદાહરણ આપણે જે નીચલા તરફના પ્રીપેડના પ્લાન્સ હતા એમાં ઉપરની તરફની રિવિઝન ઓલરેડી જોઈ લીધી છે. અને ધીરે ધીરે મારા ખ્યાલથી જે રીતના હવે ઇન્ટરનેટ કનેક્ટિવિટી, વાઈફાઈ કનેક્ટિવિટી અને લોકોને જે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે ફોનને લઈને, તો અમારા મતે આમાં હાલના જે આરપુઝ છે એનાથી મારા ખ્યાલથી ધીરે ધીરે તમને ઉપરની તરફ 200-250-300 તરફ જતા દેખાશે. આ એકદમથી નહીં થાય વિક્રમ, આ પરિવર્તન આવવા માટે થોડો સમય લાગશે. પણ જેમ મેં પહેલા બી ટિપ્પણી કરી, બે મુખ્ય કંપનીઓ છે અહીંયા, જીઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ભારતીય એરટેલ. અને જેમ મેં પહેલા બી કીધું કે બંને ઉપર લાંબા ગાળે ખરીદારી ભલામણ છે. ત્યારે તમે જો બોમ્બે ડાઇંગ પર અત્યારે સારી એવી ખરીદારી અત્યારે તમને જોવા મળશે, ઇવન અત્યારે એડ ઓન પણ થઈ રહી છે અને એવો જ એક ટ્રેન્ડ તમને રેમન્ડમાં પણ જોવા મળશે. પણ આ રેમન્ડ તમે જો ટેક્સટાઇલની સાથે સાથે હવે રિયલ એસ્ટેટ કંપની પણ બની ગઈ છે, પણ આ બંનેના ચાર્ટ જો તમે એકવાર કુણાલ જોઈ શકો, બોમ્બે ડાઇંગ અને રેમન્ડ. બોમ્બે ડાઇંગમાં નિશા કોઈ ટ્રેન્ડ ખાસ દેખાતું નથી, એનું કારણ એટલું છે કે કાઉન્ટર માં સ્પાઇક્સ ઘણા છે અને એને કારણે એક પ્રોપર ટ્રેન્ડ નથી બેસી શકતું. બટ યસ, મોમેન્ટમ જ્યારે આ કાઉન્ટરમાં ચાલુ થાય છે ત્યારે વન સાઇડેડ હોય છે. સો 91 રૂપિયાના સ્ટોપ લોસથી જો કોઈને બાય કરવું હોય તો આ લેવલ પર કરી શકાય અને 102 રૂપિયાના ટાર્ગેટ બની શકે છે. જો આપણે રેમન્ડ લિમિટેડની વાત કરીએ તો કાઉન્ટરમાં હમણાં નજીકના સમયમાં સાઇડવેઝ કન્સોલિડેશન જોવા મળ્યું હતું અને એનું સ્ટ્રોંગ બેઝ જે બન્યું છે એ છે 395-392, 392-395નું એક સપોર્ટ ઝોન બન્યું છે. આજના દિવસમાં પણ તમે જુઓ કાઉન્ટર એજ લેવલથી બાઉન્સ લીધા છે અને 403 સુધી ગયું છે. પણ એક આજના દિવસનું નેગેટિવ એ પણ છે કે સારું એવું કુલ ઓફ પણ થયું છે, હાઈ લગભગ 412ના બન્યા છે ને હમણાં કુલ ઓફ થયું છે. સો જો આ કુલ ઓફ આજના દિવસની તો આવતીકાલમાં જો ક્રોસ થાય છે તો આમાં બાઇંગ કરવાની સલાહ બનશે. અધરવાઇઝ અવોઇડ રેમન્ડ એન્ડ ગો ફોર બોમ્બે ડાઇંગ ફોર ધ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ.
ઓકે, રેમન અવોઇડ કરવા માટે સલાહ અત્યારે શોર્ટ ટર્મ માટે બનતી દેખાઈ રહી છે. મેઇન ટાઈમ આપણે જોયો તો માર્કેટ એક સારી એવી મજબૂતીના મૂડમાં જ આગળ વધતું દેખાઈ રહ્યું છે, પણ બેંક નિફ્ટી માટે થોડુંક હવે ચઢાણ મુશ્કેલ થતું દેખાઈ રહ્યું છે. પણ સરકારી બેન્કો અને સાથે સાથે આજે જોઈએ પ્રાઇવેટ સેક્ટરના મિડ સાઇઝના બેન્ક સારા એવા એક સપોર્ટ મૂડમાં આવતા દેખાઈ રહ્યા છે. એવું સ્મોલ ફાઇનાન્સ બેન્ક જે પ્રમાણે મેનેજમેન્ટમાં બદલાવ માટેના આપણે સમાચાર જોયા હતા, એને લઈને શુક્રવારે પણ પ્રેશર હતું. આજ સવારના પણ સેશનની અંદર શરૂઆત આપણને નેગેટિવ નોટ ઉપર હતી, પરંતુ ત્યારબાદ હવે સ્ટોક 1% મજબૂતી સાથે આગળ વધતો દેખાઈ રહ્યો છે. કુનાલ, એવું સ્મોલ ફાઇનાન્સ બેન્ક માટે આપનો કોઈ વ્યૂ રહેશે? વિક્રમભાઈ, એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક જે ઘટાડા પછી આપણને થોડું બાઉન્સ જોવા મળ્યું છે, એ થોડું એન્કરેજિંગ એટલા માટે છે કે આજની જે કેન્ડલ બની છે એ ડેલી ચાર્ટ પર પિયર્સિંગ કેન્ડલ બની છે. ઇનફેક્ટ ગઈકાલનું જ આપણે ઘટાડાની વાત કરીએ, ફ્રાઈડેના ઘટાડામાં તો લગભગ 1350 થી લઈને કાઉન્ટર 1280 સુધી આવ્યું હતું, પણ આજે ગેપડાઉન ઓપન થયા પછી કાઉન્ટરે રિવર્સલની સાઇન બતાવી છે. ધીસ ઇઝ વેરી યુ નો બુલિશ સાઇન. ધ રીઝન બિંગ, આમાં ઘણા શોર્ટ ટ્રેપ થઈ શકે એની પૂરેપૂરી શક્યતા હોય છે. સો વેઇટ ફોર ટુમોરો મોર્નિંગ ફર્સ્ટ 15 મિનિટ્સ. જો આવતીકાલે 15 મિનિટમાં કાઉન્ટર જો પોઝિટિવ તેજી બતાવે છે તો 15 મિનિટના હાઈ જયારે ક્રોસ થાય ત્યારે બાઇંગ કરવાની સલાહ બનશે. એનું સ્ટોપલોસ બનશે 1265, અને એનું ટાર્ગેટ આપણે ઓપન રાખીશું, કારણ કે આ ધીસ કેન લીડ ટુ શોર્ટ કવરિંગ રેલી અને કાઉન્ટર લગભગ આપણને 1430-35 સુધીના લેવલ્સ પર બતાવી શકે છે. પણ આ સ્ટ્રેટેજી ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે કે આ પિયર્સિંગ કેન્ડલમાં આપણે નેક્સ્ટ ડે 15 મિનિટના બાઇંગના બેઝ પર આપણે નવી પોઝિશન ઇનિશિયેટ કરી શકીએ. કોલ ઇન્ડિયાના ચાર્ટ પર એકવાર કુણાલ નજર કરી શકો, કારણ કે તમે જો 143 પર અત્યારે ટ્રેડ કરે છે, ઓલમોસ્ટ 3.5% તેજી અને હજુ થોડી ઘણી તેજી એડ ઓન થઈ રહી છે, વોલ્યુમ પણ સારા છે, પણ તમે જો 100 અને 200 ડીએમએ એક સાથે પાર થઈ રહ્યા છે વ્યૂ? સો યસ, આજના દિવસની જે તેજી છે બહુ જ સારી છે. ઇનફેક્ટ તમે આમાં સાઇડવેઝ કન્સોલિડેશનની જો ફોર્મેશનની વાત કરીએ આપણે, તો લગભગ ડિસેમ્બરથી લઈને હમણાં આપણને એક સાઇડવેઝ કન્સોલિડેશન દેખાયું હતું, પણ જ્યારે મોમેન્ટમ આમાં ચાલુ થાય છે લગભગ 2-3 દિવસ સુધી રહેશે. સો 141ના સ્ટોપલોસ રાખવાના છે પ્રેઝન્ટ લેવલથી લગભગ 2.5-3 રૂપિયા નીચે, અને આનું પહેલું ટાર્ગેટ જે બને છે 149.65નું બને છે. આ બધા શોર્ટ ટર્મની આપણે વાત કરીએ છીએ. પોઝિશનલી જે દિવસે કોલ ઇન્ડિયા 160ની ઉપર જશે, આઈ થિંક 225-230 સુધીના લેવલ્સ આપણને બતાવી શકે છે, પણ ત્યાં સુધી આ મોમેન્ટમ ટ્રેડિંગ કરવા માટે જે શોર્ટ ટર્મ ટ્રેડર્સ હોય એમના માટે સારી ઓપોર્ચ્યુનિટી છે. ઓકે, તો કોલ ઇન્ડિયા માટે આપણને વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. સારા મોમેન્ટમ સાથેના જે ટ્રેડ આપણને બિલ્ટઅપ થતા દેખાઈ રહ્યા છે એમાં હવે બીજા કેટલાક ઇન્ડેક્સ સિવાયના કાઉન્ટર્સ ઉપર જો આપણે નજર કરીએ તો ઇન્ડેક્સમાં આજે આપણને પ્રેશર દેખાયું છે આઈટી સેગમેન્ટ ઉપર, અને ઇન્ડેક્સ બહારના કાઉન્ટરમાં એક વખત જોઈએ તો એમાં ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ આ કાઉન્ટર 10% તેજી સાથે આગળ વધતું દેખાયું છે. ગૌરંગજી, આપનો કોઈ વ્યૂ IEX માટે બનતો દેખાઈ રહ્યો છે? વિક્રમ, આની ઉપર કવરેજ છે નહીં એટલે હું વિશેષ રૂપમાં ટિપ્પણી નહીં કરીશ. ઓકે, કુનાલ આપ ચાર્ટ જોઈ શકો IEX ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ. સો વિક્રમભાઈ, ક્લિયર હાયર ટોપ હાયર બોટમ લગભગ મે મહિનાથી ચાલુ છે, ગયા વર્ષના મે મહિનાથી ચાલુ છે, અને કાઉન્ટર જુઓ તમે લગભગ 100-125 વાળું હમણાં 475 પર પહોંચ્યું છે અને ક્લિયર હાયર ટોપ હાયર બોટમ બનાવી રહ્યું છે. આ કાઉન્ટર્સમાં બ્રેકઆઉટ પર ટ્રેડ ન કરી શકીએ બીકોઝ રિસ્ક રિવોર્ડ રેશિયો અનફેવરેબલ થાય છે, પણ રિસેન્ટ જે બ્રેકઆઉટ આવ્યું છે 450નું છે, 475 પર ચાલે છે, તો 450ના લેક્ચરને લેવલને આપણે ધ્યાનમાં રાખીએ. ઘટાડો આવે છે અને જો 450ની આજુબાજુ ક્યાંક આપણને મળતું હોય તો આ ડેફિનેટલી બાય કરી શકાય. આમાં મોમેન્ટમ બહુ જ સારું છે અને સ્ટ્રેન્થ પણ બહુ સારી છે અલોંગ વિથ વોલ્યુમ. સો ટુ વોટ એક્સટેન્ટ ધીસ કેન ગો એ નથી ખબર પડતી, કારણ કે કાઉન્ટર હવે ઓલ ટાઈમ હાઈ ટ્રેજેક્ટરીમાં એન્ટર થઈ ગયું છે, પણ એટલું જરૂર છે કે મોમેન્ટમ ફિઝલ આઉટ થાય એવું તો હમણાં કોઈ સાઇન દેખાતા નથી. સો 450ની નજીક આ કાઉન્ટરને એડ કરવાની સલાહ બનશે અને ટ્રેલિંગ સ્ટોપલોસ રાખીને પોઝિશન કેરી કરવાની સલાહ બનશે. ઓકે, તો હવે ક્લોઝિંગ પર નજીક આજે આવી ગયું છે કુણાલ, કોઈ BTST ઓર STBT કોલ્સ? સો નિશા, અગેન આપણે BTST પર ધ્યાન રાખીશું અને એ જ કાઉન્ટર લઈશું જ્યાં આપણને સારું મોમેન્ટમ બોટમથી થતું એવું દેખાય. તો પહેલું કાઉન્ટર આમાં આવે છે અમર રાજા બેટરીઝ. જો કાઉન્ટરે લગભગ 52 વીક્સ લો થર્સડેના દિવસે હિટ કર્યા અને એના પછી એ હિટ કર્યા પછી 660 થી હમણાં કાઉન્ટર 695 ઉપર આવી ગયું છે અને સારી એવી રિકવરી આપણને ફ્રાઈડે અને આજના સેશનમાં જોવા મળી છે. સો અમર રાજા બેટરી પર બાઇંગની સલાહ બનશે. 685નું સ્ટોપલોસ એટલે પ્રેઝન્ટ લેવલથી લગભગ 9 રૂપિયાનું સ્ટોપલોસ બને છે અને આનું પહેલું ટાર્ગેટ છે 710. ઘાઈ નથી કરવાની અને જો 710 આવે છે તો આપણે ટ્રેલિંગ સ્ટોપલોસ કરીને પોઝિશન કેરી કરવાની આપણા દર્શક મિત્રોને સલાહ આપીશું. અને બીજું છે AB કેપિટલ. AB કેપિટલ તમે જુઓ રિઝલ્ટ આવ્યા પછી કાઉન્ટરે સારું એવું ઘટાડામાં આપણને 100 રૂપિયાની નીચેના લેવલ્સના બતાવ્યા અને ત્યારથી જે કાઉન્ટરમાં રિવર્સલ આવ્યું છે ઇટ્સ વેરી ફાસ્ટ વિથ વોલ્યુમ્સ ઓન ઇટ.
109.70 રૂપિયા પર હમણાં કાઉન્ટર ચાલે છે. 106 ના સ્ટોપ લોસ રાખવાના છે, એટલે પ્રેઝન્ટ લેવલ થી લગભગ 3.5 રૂપિયાના સ્ટોપ લોસ બનશે. અને આનું પહેલું ટાર્ગેટ આપણે 115 નું રાખીશું. અને એ આવે છે અગેન જસ્ટ લાઈક અમર રાજા, આપણે આમાં ટ્રેલિંગ સ્ટોપ લોસ કરીશું અને પોઝિશન કેરી કરીશું. આઈ થિંક બસ 120-25 સુધીના લેવલ્સ આવી શકે એની શક્યતા છે. ઓકે, તો આ બંને બીટીએસટી માટેના કોલ, બંનેની અંદર બાય કરવા માટેની સલાહ કુનાલ તરફથી અત્યારે આવતી આપણને દેખાઈ રહી છે. સારા એવા એક્શન અને ટ્રેક્શન આજે આપણને માર્કેટ લેવલ ઉપર ઘણા બધા સ્ટોક્સની અંદર આવતા દેખાઈ રહ્યા છે. તો એ તબક્કે બીટીએસટીની અંદર અમાર રાજા બેટરીઝ અને એબી કેપિટલની અંદર આદિત્ય બિરલા કેપિટલની અંદર ખરીદદારી માટેની સલાહ કુનાલ તરફથી. બેટરી સ્ટોક્સની વાત થઈ રહી છે, તેમાં એક કાઉન્ટર જુઓ જે આપણને આખી આ રેલીની અંદર નિફ્ટીમાં અને મિડકેપની અંદર અંડર પરફોર્મ કરતું દેખાયું છે. કુનાલે અમાર રાજાની વાત કરી એટલે મને આ કાઉન્ટર ખાસ યાદ આવ્યું, એક્સાઇડ. આપનો વ્યૂ ગૌરાંગજી એક્સાઇડ માટે કઈ બની રહ્યો છે? આ બંને કંપનીઓ પર લાંબા ગાળા માટે ખરીદારીની ભલામણ છે, અને મારા ખ્યાલથી જેમ જેમ આ ઈવી સેગમેન્ટમાં તમને લોકોની રૂચિ આવતી દેખાશે, ઉપભોક્તાઓની રૂચિ આવતી દેખાશે, એમ એમ તમને આ કંપનીઓમાં સારી એવી ઉપરની સપાટી દેખાશે. અને એની સાથે જ જે ફોસિલ ફ્યુલ હતું, એટલે ડીઝલ અને પેટ્રોલથી ચાલવાની વાળી ગાડીઓ છે અથવા તો સીએનજી પર ચાલવાની ગાડીઓ છે, ત્યાં ઘડી બી એટલી જ જરૂરત તમને બેટરીની પડશે. ડેફિનેટલી, તો બંને પર ખરીદારીની સલાહ અત્યારે બની રહી છે અમારા રાજા ને એક્સાઇટ પર. ત્યારે જ બેંક નિફ્ટીની તેજી હજુ તો અડીખમ છે, પણ હા, બ્રોડર માર્કેટની તેજી થોડીક ઓછી થઈ છે. તો ડેફિનેટલી આટલો સારો નફો મળતો હોય તો નફો ગાંઠે બાંધવાનો જ હોય. એમાં તમે જો શોભા ડેવલપર્સ પર એક સારું એવું પ્રેશર આવ્યું છે, એટલે ભલે અત્યારે સ્ક્રીન પર તમને 1.5% તેજી જોવા મળશે, પણ ઉપરથી 1.5% તેજી ઘટી પણ ગઈ છે. પણ રિયલ એસ્ટેટમાં તમે જો આ ખૂબ જ સિલેક્ટેડ પ્લેયર્સ છે જે સારું પર્ફોમન્સ આપે છે, અને ઇવન શોભાના તમે પ્રી સેલ્સના આંકડાને પણ બધું જો ગૌરાંગજી, ખાસા સારા પોસ્ટ થતા દેખાયા છે. અને હાલના જ બધા જે અમુક ડેટાઝ અને હું જ્યારે નિષ્ણાતો સાથે ચર્ચા કરું છું રિયલ એસ્ટેટના, ત્યારે એમ જાણવા મળે છે કે હવે લોકોને ઘર લેવું જ છે, અને એમાં અફોર્ડેબલ સેગમેન્ટમાં વધુ ડિમાન્ડ છે. ઇવન લક્ઝરીમાં પણ હવે ડિમાન્ડ વધુ આગળ આવતી જોવા મળી છે. અને શોભા ડેવલપર્સ તમને ખબર છે સાઉથમાં ખાસું વિસ્તરેલું છે, કઈ રીતે રોકાણ કરવું જોઈએ શોભામાં? અને છેલ્લી પસંદગી રહેશે મહિન્દ્ર લાઈફ. આ 5 કંપનીઓ રિયલ એસ્ટેટ સેક્ટરથી જો જોડાયેલી છે, ગમે છે, બેલેન્સ શીટ મજબૂત છે, લેવરેજ વધારે છે નહીં, ડેટ વધારે બેલેન્સ શીટ પર છે નહીં, અને સૌથી મહત્વપૂર્ણ વાત, જે પ્રોજેક્ટ તાલુકા સમય અનુસાર પૂરા કરે છે, એને લઈને રિયલાઇઝેશન પર બહુ સારી અસર પડે છે. ઓકે, તો રિયલ એસ્ટેટ સેગમેન્ટના કાઉન્ટર્સ અને બેંક નિફ્ટી ફરી પાછા 36,300 નીચેના સ્તરે પહોંચી અને ફરી પાછા 36,400 તરફ આગળ વધતો દેખાયો છે. આ વખતનું કોન્ટ્રીબ્યુશન આપણે જોવો તો આવતું દેખાયું છે એસબીઆઈના ફ્રન્ટ ઉપરથી. 423ના ભાવ અત્યારે આપણે એસબીઆઈના ફ્રન્ટ ઉપર આવતા જોઈ રહ્યા છે. અને સાથે પીએનબી બેંક ઓફ બરોડાના કાઉન્ટર્સ છે, એ પણ એક સ્ટ્રેન્થ બતાવતા દેખાઈ રહ્યા છે. કુનાલ, આ બંને સ્ટોક જુઓ, પીએનબી બેંક ઓફ બરોડા સરકારી બેંકમાંથી જ્યાં આપણને એક સારી એવી વીકનેસ દેખાઈ ચૂકી હતી, પ્રાઇવેટ સેક્ટરના બેંકમાંથી આરબીએલ બેંકનું એક કાઉન્ટર જુઓ, આ ત્રણેય સ્ટોકમાંથી ક્યાં વધારે સારા પ્રોમિસિંગ મૂવ માટેની એક્સપેક્ટેશન બની રહી છે? સો વિક્રમભાઈ, બેંક ઓફ બરોડા અને પીએનબી ઘણા સમયથી હું પણ ટ્રેક કરી રહ્યો છું, અને મેં ઇનફેક્ટ આજના એક ડિસ્ક્લોઝર આપું તો આજે મોર્નિંગમાં જ અમે લોકોએ બેંક ઓફ બરોડા બાય કર્યું છે. અને એનું રીઝન એ છે કે સિમેટ્રિકલ ટ્રાયંગલના એક્ઝેક્ટ સપોર્ટ પાસે આ કાઉન્ટરે ડબલ બોટમ ફોર્મેશન કર્યા હતા, અને એ જે લેવલ્સ હતા એ 73 ના હતા. 73 આપણે ફ્રાઈડેના દિવસે લો જોયો અને ત્યાંથી એક હેમર ફોર્મેશન બની હતી, અને એને કારણે આજે મોર્નિંગમાં જેવું ગેપઅપ થયું એટલે અમે લોકોએ બાય કર્યું. અને રીઝન એટલું જ હતું કે રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ છે. આ લેવલ પર પણ જો કોઈને બાય કરવું હોય તો 72.5 ના સ્ટોપ લોસ રાખવાના છે, એટલે પ્રેઝન્ટ લેવલથી 4 રૂપિયાનો સ્ટોપ લોસ બને છે. ટાર્ગેટ આમાં 83 ના બને છે. પણ આ બધા જે શોર્ટ ટર્મ ટ્રેડ્સ છે બેંક ઓફ બરોડામાં, એમાં આપણે લાંબા વ્યૂને આઈ મીન વી શુડ નોટ મિક્સ. એક આ લેવલ પર બાઇંગ કરીને 82 ના 83 ના લેવલ પર એક વખત એક્ઝિટ કરો. જે દિવસે બેંક ઓફ બરોડા 84-85 ના લેવલ્સને ક્રોસ કરશે, આઈ થિંક 210 સુધીની લેવલ્સ પોઝિશનલી આમાં ઓપન થઈ શકે એની શક્યતા છે. સિમિલરલી પીએનબીમાં આપણે જો વાત કરીએ તો 44 રૂપિયાના લેવલ્સ આપણને ધ્યાનમાં રાખવાના છે. જેવું 44 રૂપિયાનો લેવલ ક્રોસ થશે, આઈ થિંક પીએનબી પણ એક મોટી પોઝિટિવ રેલીમાં યુ નો ઇટ કેન કન્વર્ટ ઇન ટુ અ લોંગ રેલી. આ લેવલ પર જો કોઈને બાઇંગ કરવું હોય તો 35 રૂપિયાના સ્ટોપ લોસ, એટલે પ્રેઝન્ટ લેવલથી 1.75 રૂપિયાના સ્ટોપ લોસથી પીએનબીમાં પણ બાઇંગ કરી શકાય. એનું ટાર્ગેટ 43 રૂપિયાનું રાખી શકાય છે. અને આ બંને વ્યૂ બેંક ઓફ બરોડા અને પીએનબીમાં મિડ ટર્મ વ્યૂ બની શકે છે.
ત્યારે જ અત્યારે તમે જો દેવ્યાની ઇન્ટરનેશનલ અને ઝોમેટો, મને ખ્યાલ છે ગત સપ્તાહે જ્યારે ગૌરાંગી સાથે હું વાત કરતી હતી ફૂડ એન્ડ બેવરેજીસ સેગમેન્ટની, ત્યારે એમણે ખાસ એમ્ફેસિસ કરીને કીધું હતું કે દેવ્યાની ઇન્ટરનેશનલ અને ઝોમેટો હજુ પણ સારા છે, અને તમે ત્યારે પણ જો આ સલાહ માની લીધી હોય તો શોર્ટ ટર્મમાં તો તમને ગેઇન્સ છે, પણ લોંગ ટર્મમાં પણ ગૌરાંગજી એના પર વ્યૂ પોઝિટિવ જ આપતા દેખાયા છે. અને આજે તમે જો 8.5% ઉપર દેવ્યાની ઇન્ટરનેશનલ અને ઝોમેટો તમે જો ઓલમોસ્ટ 8% તેજી દર્શાવી રહ્યું છે, તો સ્ટ્રેન્થ આ કાઉન્ટર્સમાં બિલ્ડ થઈ રહી છે. કુણાલ, એકવાર મારા ખ્યાલથી ચાર્ટ તમારી પાસે લાંબા નહીં જ હોય, પણ જો તમે પણ તો વ્યૂ લેતા હશો કારણ કે આટલા બઝિંગ કાઉન્ટર દેખાઈ રહ્યા છે, તો કોઈ ટેકનિકલ વ્યૂ? સો નિશા ખાલી અમારા દેવ્યાની ઇન્ટરનેશનલ પર એક પોઝિટિવ વ્યૂ એ બને છે કે આઈપીઓ ના લિસ્ટિંગ પછી આ કાઉન્ટરમાં સારો એવો ઘટાડો આપણે જોયો, અને ઘટાડો આવ્યા પછી કાઉન્ટરે લગભગ 110 પાસે એક કન્સોલિડેશન બનાવ્યું. 110 ના કન્સોલિડેશન જે બન્યા છે એમાં ડબલ બોટમ ફોર્મેશન થયા છે, અને એનું બ્રેકઆઉટ જે હતું એ 116 રૂપિયાનું હતું. 116 રૂપિયાનું બ્રેકઆઉટ આપણે આજના દિવસમાં સવારમાં જ જોયું, અને કાઉન્ટર હમણાં 121 પર ચાલે છે. ઇટ સીમ્સ ધેટ ફોર ટાઈમ બીંગ ધ બોટમ ઇઝ ડન. અહીંયાથી કોઈને જો બાઇંગ કરવી હોય તો આઈ વુડ સે લેટ્સ વેઇટ ફોર સમ ટાઈમ. એક વખત 117 લેવલ્સ જો આવે છે, થોડા નીચેની બાજુ આવે છે, તો 110 ના સ્ટોપ લોસ રાખીને આ કાઉન્ટરમાં બાઇંગ કરો. આઈ થિંક 130-135 નજીકના સમયના લક્ષ્ય થઈ શકે છે, અને જો આ ટ્રેન્ડિંગ કાઉન્ટર થાય છે તો એક ટ્રેલિંગ પોઝિશન, ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખીને પોઝિશન કેરી કરીને યુ નો વી કેન રાઇડ ધ એન્ટાયર રેલી ધેન. દેવ્યાની ઇન્ટરનેશનલની અંદર આપણને વ્યૂ બની રહ્યો છે. પણ જોકે કુણાલ, છેલ્લા લગભગ એક સપ્તાહથી આપણે જોઈએ તો આ કાઉન્ટરની અંદર એક 115-117 વચ્ચેની રેન્જ બની ગઈ ગઈ હતી, અને ત્યાંથી આજે આપણે આ સ્ટોકને બહાર નીકળતા જોઈ રહ્યા છે. તો લેટ્સ સી, ફરી પાછું અહીંયા કરેક્શન આવે છે તો પણ આ જ લેવલ પાસે તમને એન્ટ્રી લેવાની એડવાઇસ બની રહી છે, તો એને તમારે ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે. આજે આઈટી કાઉન્ટર્સ થોડાક નરમ પડતા દેખાઈ રહ્યા છે. ગૌરાંગજી, કોઈ વધારે ચિંતા કરવા જેવું કારણ નથી ને? આ એક પ્રોફિટ બુકિંગ તરફનો જ મૂડ છે ને? લાંબા ગાળાનો તમારી રોકાણની સમય સીમા હોય તો ચિંતા બજારમાં કરવાની જરૂરત જ નથી જો તમે સારી કંપનીઓમાં રોકાણ કર્યું હોય. અને એ બી ના ભૂલવા જોઈએ કે છેલ્લા મહિનાથી મારા ખ્યાલથી તમારી આઈટી ક્ષેત્રની જે સૂચકાંક છે અને આઈટી ક્ષેત્રે જોડાયેલા જે શેર છે બધા જ બહુ સારી રીતે આઉટપરફોર્મ કરી રહ્યા હતા. એટલે અમુક દિવસ એવા બી આવે જેમાં લોકો નફો બાંધવા માટે આવે, એને જોઈને તમારે ચિંતા નહીં, ચિંતન કરવું જોઈએ. કરો સારા સ્ટોક્સ જે ગૌરાંગજી લાંબા ગાળા માટે સજેસ્ટ કરે છે, એમાં રોકાણ કરો અને તમારા પોર્ટફોલિયોને હેલ્ધી અને રિચ બનાવો. અત્યારે નજર પડી છે વીઆઈપી ના કાઉન્ટર પર, એક ફ્રેશ સેલિંગ હાવી થઈ રહી છે, એકવાર કુણાલ જો નજર કરી શકો. નિશા, વીઆઈપી ઇન્ડસ્ટ્રીઝમાં આપણે જો ફોર્મેશનની વાત કરીએ તો સાઇડવેઝ જ રહ્યું છે, અને એનું રેઝિસ્ટન્સ કોન્સ્ટન્ટ 475 પર આવે છે. આજના દિવસે પણ કાઉન્ટર આઈ થિંક ઉપર જવાની કોશિશ કરીને પાછું નીચે આવ્યું છે. સો યસ, આ લેવલ પર કોઈ જો ને શોર્ટ ટર્મ ટ્રેડિંગ કરવું હોય તો એક શોર્ટની ઓપોર્ચ્યુનિટી અહીંયા ડેફિનેટલી બને છે. 478 ના સ્ટોપ લોસ બનશે, અને આનું લક્ષ્ય આપણને લગભગ 442 નું બની શકે છે. ઓકે, વીઆઈપી માટે આપણને આ વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. આ સાથે આજે જે કાઉન્ટર્સની અંદર આપણે આઈટી સ્પેસમાં પ્રેશર બનતું જોઈ રહ્યા છે, એક વખત એના ઉપર પણ વ્યૂ લઈએ તો કુણાલ, લાર્જ કેપ કાઉન્ટર્સ સિવાય અહીંયા જો મિડ સાઇઝના ફ્રન્ટ ઉપર વાત કરીએ તો એલએનટી, ટેક સર્વિસીસ, માઇન્ટ્રી, એમ્ફેસિસ, ઓરેકલ ફાઇનાન્સ જે આ વખતે જ હજુ આપણને એન્ટર થતો દેખાયો છે, આ મિડ સાઇઝના કાઉન્ટર્સ અત્યારે આપણને પ્રોફિટ ટેકિંગમાં આવતા દેખાઈ રહ્યા છે. થોડું વધારે પ્રેશર શું અહીંયા જોવામાં આવી રહ્યું છે હજુ? વિક્રમભાઈ, કાઉન્ટર્સ થોડા નીચે આવે એ જ સારું છે આમાં, કારણ કે આપણે જે છેલ્લી હમણાં રેલી જોઈ છે ધેટ વોઝ અ મેડનેસ રેલી. ઇનફેક્ટ માઇન્ટ્રીની જો આપણે વાત કરીએ તો 12 ઓગસ્ટના કાઉન્ટર 2800 પર હતું, અને ત્યારથી હમણાં 3750 પર આવીને અટક્યું છે. સો થોડું ઘણું પ્રોફિટ બુકિંગ આવે, એક બોટમ સારી એવી બને તો આઈ થિંક દેટ વુડ લીડ ટુ અ ઇવન પોઝિટિવ રેલી ગોઈંગ ફોરવર્ડ. સો યસ, આ લેવલ પર કોઈ વધારે ચિંતાની જરૂર નથી. શોર્ટ ટર્મ ટ્રેડર્સ હો તો યસ, યુ હેવ ટુ બી કોશિયસ, અધરવાઇઝ જસ્ટ બી કમ્ફર્ટેબલ. 3200ના લેવલ્સ ધ્યાનમાં રાખવાના છે. માઇન્ટ્રી જો 3200 પાસે આવે છે તો વી વિલ થિંક ઓફ એડિંગ ઇવન મોર પોઝિશન એન્ડ વિલ કેરી ધ પોઝિશન. 4 મિનિટનો સમય બાકી આજના ટ્રેડિંગ સેશનને પૂર્ણ થવાને, ત્યારે સવારથી એક કાઉન્ટર નજરે ચડ્યો છે, ભારત ફોર્જ. આ ખરીદારી ઘણા વખત પછી ઇમર્જ થઈ છે, ઇવન એફએનઓમાં તમે જો લોંગ ટ્રેડ બની રહ્યા છે કુણાલ, ભારત ફોર્જ. સો યસ નિશા, સારું એવું મોમેન્ટમ આવ્યું છે, પણ આઈ થિંક આઈ એમ સ્ટીલ નોટ કમ્ફર્ટેબલ વિથ ધ રેલી. રીઝન બિંગ કે સાઇડવાઇઝ કન્સોલિડેશન જ છે. સો આપણે એક દિવસ ફોલો થ્રુની વાત જોઈએ, જો આવતીકાલે પાછું અહીંયાથી કન્ટિન્યુ થાય છે અને આજના દિવસના હાઈ દેટ ઇઝ 774 જો ક્રોસ થાય છે તો આપણે આ કાઉન્ટરને જોઈશું, અધરવાઇઝ વિલ અવોઇડ ધ કાઉન્ટર. ઓકે,
તો ભારત ફોર્જ માટે આપણને આ વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. છેલ્લા 5-1 મિનિટનો સમય બાકી છે અને આપણે જોઈ શકીએ છીએ કે નિફ્ટીના ફ્રન્ટ ઉપર આપણને ઓલમોસ્ટ 16,950ના સ્તર આવતા દેખાઈ રહ્યા છે. 250 પોઈન્ટની તેજી અહીંયા આપણને બનતી જોવા મળી છે. પણ સામે બેંક નિફ્ટીના ફ્રન્ટ ઉપર જુઓ, એ પણ 2% મજબૂતી સાથે આપણને 750 પોઈન્ટની તેજી તો બતાવી જ રહ્યું છે. પણ સ્ટીલ હજુ આપણે જોયો તો અહીંયા મોમેન્ટમ વધારે સ્ટ્રોંગ જે બનતું દેખાય છે એ બેંક નિફ્ટીના ફ્રન્ટ ઉપર છે. નિફ્ટી અહીંયા આપણને કદાચ થોડીક હજુ વેઇટ કરતી દેખાય, કારણ કે આપણે આઈટી સ્ટોક્સની અંદર થોડું પ્રોફિટ ટેકિંગ જોઈ રહ્યા છે ને કદાચ આવતીકાલે પણ હજુ સ્પીલ ઓવર થાય અને બીજા કાઉન્ટર્સ જો અહીંયા કુલ ઓફ થાય છે તો એ આપણને થોડુંક થમતું દેખાઈ શકે છે. પણ બેન્કિંગ સ્ટોક કદાચ આપણને હવે અહીંયા બ્રેક નહીં લગાવે એવા સંકેતો વધારે મજબૂત રીતે દેખાઈ રહ્યા છે. તો બેંક નિફ્ટીના ફ્રન્ટ ઉપર ખાસી એવી એક સ્ટ્રેન્થ તરફના મૂવને આપણે અહીંયા નકારી શકીએ તેમ નથી. જે કાઉન્ટર્સ અહીંયા આપણને બેન્કિંગ સ્પેસમાંથી સારામાં સારી મજબૂતી આજે આપતા દેખાયા છે એના ઉપર એક વખત નજર કરીએ તો ફેડરલ બેંકનું કાઉન્ટર છે. આ સિવાય આરબીએલ બેંકના ફ્રન્ટ ઉપરથી મજબૂતી આવી છે. બંધન બેંક, એક્સિસ, SBIના કાઉન્ટર રહ્યા છે જેના ફ્રન્ટ ઉપર આપણને એક સારી સ્ટ્રેન્થ બિલ્ટઅપ થતી જોઈ છે. પણ હજુ પણ અહીંયા આપણે જોયું તો જે દિગ્ગજ કાઉન્ટર જેમ કે HDFC બેંક, કોટક મહિન્દ્રા બેંક છે એ આપણને એટલા મોટા આજે ટ્રેન્ડિંગ થતા નથી દેખાયા. તો કુનાલ, આ એક વ્યૂ આપો અહીંયા HDFC બેંક અને કોટક મહિન્દ્રા બેંક ઉપર. અહીંયા આપને શું લાગે છે કે આ સ્ટોક્સમાંથી હજુ અહીંયા વધારે સારી એક મોમેન્ટમ બિલ્ટઅપ થતી દેખાઈ શકશે? વિક્રમભાઈ, જો બંને કાઉન્ટરમાંથી મને એક કાઉન્ટરની જો કોઈ એક સ્પેસિફિક વાત કરવી હોય ને, મને જો સિલેક્ટ કરવું હોય તો આઈલ ગો ફોર કોટક બેંક. અને એનું રીઝન એ છે કે લગભગ 1700ના ઝોન હતા જે આ કાઉન્ટરે જાન્યુઆરીથી લઈને હમણાં સુધી મેન્ટેન કર્યા હતા. બે ફોલ્સ બ્રેક ડાઉન હતા, એક જે હતું એ લગભગ ઓગસ્ટના બિગિનિંગમાં હતું અને એક હતું એપ્રિલના એન્ડમાં, જ્યારે એક માઇનર બ્રેકડાઉન હતા પણ પાછું રિવર્સ થયું છે અને કાઉન્ટર 1700ને હોલ્ડ કરીને ચાલી રહ્યું છે. આજના દિવસમાં ઇનફેક્ટ ફ્રાઇડેના પછી આજના દિવસમાં સારી એવી ફોલો થ્રુ બાઇંગ પણ આવી છે. કોટકમાં ફક્ત એક જ પ્રોબ્લેમ હતું અને ટેકનિકલી એ પ્રોબ્લેમ હતું કે 18 અને 20 ઓગસ્ટના વચ્ચે એક ગેપડાઉન ઓપન થયું હતું અને એને કારણે અહીંયા રેઝિસ્ટન્સ મળ્યું છે. અધરવાઇઝ આઈ એમ વેરી બુલિશ ઓન કોટક મહિન્દ્રા બેંક. આ લેવલથી જો બાઇંગ કરીને ચાલુ હોય તો ડેફિનેટલી કરી શકાય. 1685 એક સ્ટ્રોંગ સપોર્ટ બને છે, એને સ્ટોપ લોસ કન્સિડર કરો. અને આનું ટાર્ગેટ આપણને પહેલું 1800 અને જો 1800 ક્રોસ થાય છે તો આમાં લગભગ 2050 સુધીના લેવલ્સ આવી શકે એની શક્યતા છે. સો બંને કાઉન્ટરમાંથી કોટક મહિન્દ્રા વુડ બી ધ ફર્સ્ટ ચોઇસ. ચોક્કસ, તો એના પર નજર રાખીશું. ને હવે બસ ક્લોઝિંગ નજીક આવી ગયું છે તો નજર કરીએ આજના ટોપ ગેનર્સ પર. તો આજે મેટલ નિફ્ટી બેંક, તો તમને ખ્યાલ છે એમાં PSU બેંકનો ફાળો વધારે છે અને ત્યારબાદ પ્રાઇવેટ બેંક્સ આવશે. ફાર્મા કંપનીઝ, ઇવન ઇન્ફ્રા કંપનીઝમાં તમે જો આજના દિવસે ખરીદારી રહી છે તો કયા સ્ટોક્સે ટેકો આપ્યો છે? ભારતી એરટેલ ટોપ ગેનર, એક્સિસ બેંક, ટાટા સ્ટીલ, ડીવીઝ લેબ, ટાઇટન પર નજર કરો. ઇવન બજાજ ફાઇનાન્સ અને મારુતિ સુઝુકી જેવા કાઉન્ટરે ટેકો આપ્યો છે. જો PSU બેંક કહી રહી હતી તો SBI એમાં 2.25%ની તેજી સાથે તમને આજે લીડ લેતો દેખાતો દેખાઈ રહ્યો છે. દબાણ રહ્યું સિલેક્ટેડ કાઉન્ટર્સમાં જેમાં આઈટી સ્ટોક્સ મોખરે રહ્યા. ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ, વિપ્રો, TCS તમે જો દબાણ બતાવતા, પણ સાથે જ SBI લાઈફ, નેસ્લે અને આઈશો મોટર્સ પણ ક્લોઝિંગ સમય અત્યારે નેગેટિવ રહેતા દેખાઈ રહ્યા છે. બ્રોડર માર્કેટની જબરદસ્ત તેજી રહી છે જેમાં સ્ટોક ક્રાફ્ટ હોય, થંગામલી જ્વેલર્સ હોય, એન્જલ બ્રોકિંગ, BSE પર નજર કરો, ઇન્ડિયા માર્ટ, લિબર્ટી શૂ, આ બધા કાઉન્ટર્સે ખૂબ જ સારા રિટર્ન આપ્યા છે. ઇવન દેવ્યાની ઇન્ટરનેશનલ અને ઝોમેટો પર નજર કરો, ત્યાં પણ ખરીદારી છે. તો કેન્ફિન હોમ્સ અને પોલીકેપ જેવા કાઉન્ટર પણ આજે સારી એવી તેજી બતાવી રહ્યા છે. દબાણ બર્ગર કિંગ, 5% ઘટાડો આજે એક દિવસમાં દેખાડ્યો છે બર્ગર કિંગે. સાથે સદભાવ ઇન્ફ્રા, સેન્ચુરી પ્લાય, સુદર્શન કેમિકલ, ઝેન ટેકનોલોજીસે ગત સપ્તાહમાં તમે જો સારા રિટર્ન આપ્યા હતા, હવે તમે જો એ કન્સોલિડેશન મોડને આગળ વધારી રહ્યું છે. GIC, સ્પાઇસજેટ, ઇવન ફેકન સ્પેશિયાલિટી જેવામાં આજે ઘટાડો આવતો દેખાયો. તો ફાઇનલી તમે જો આજે જે ક્લોઝિંગ જોવા મળ્યું છે, નવા લાઈફ હાઈસ પર તમને જોવા મળશે. 16,938ના લેવલ નવા ઉચ્ચકાંક સર કર્યા છે. જે રીતે શુક્રવારે ડાઉન અને S&P નાસ્ડેકે નવા ઉચ્ચકાંક સર કર્યા, આપણા માર્કેટ્સ પણ નવા ઉચ્ચકાંક સર કરતા દેખાઈ રહ્યા છે. 233 પોઈન્ટનો ઉછાળો નિફ્ટીમાં જોવા મળ્યો છે. ઓલમોસ્ટ 1.5%ની તેજી તમે નિફ્ટીમાં આજના એક દિવસમાં જોઈ છે. સેન્સેક્સમાં 793 પોઈન્ટનો ઉછાળો, તો બેંક નિફ્ટી 732 પોઈન્ટ ઉપર એટલે કે 36,360ના લેવલ પર ક્લોઝિંગ આપતું દેખાઈ રહ્યું છે. તો 2% તેજી બેંક નિફ્ટીમાં એકલામાં જોવા મળી છે. તો ડેફિનેટલી તો એનો ટેકો નિફ્ટીને મળવાનો જ હતો. અને મિડકેપ પણ તમે જો 534 પોઈન્ટ ઉપર. આજની માર્કેટ બ્રેક તો જોવાનો કોઈ સવાલ જ નથી, કારણ કે એક જ સ્ટોક ઘટતા અને એની સામે 4-5 સ્ટોક વધતા દેખાયા છે. તો ક્લિયરલી તમે જો ઇન્ડાઇસિસની સાથે સાથે સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટ પણ પોઝિટિવ બનતી દેખાય છે.
તો કહી શકાય કે આ સપ્ટેમ્બર સિરીઝની શરૂઆત અત્યાર સુધી તો પોઝિટિવ દેખાય છે. હવે આગળ પણ આવી રીતે જ સસ્ટેન રહેવી જોઈએ. તો 16938 નવા ઉચ્ચકાંક છે કુણાલ. હવે આવતીકાલ માટે સ્ટ્રેટેજી નિફ્ટી અને બેંક નિફ્ટીની. સુનિશા, બંનેમાં સ્ટ્રેટેજી એકદમ સિમ્પલ જ રહેશે અને એ છે ઘટાડે બાય કરીને ચાલો. નિફ્ટી નહીં જોવાનું, રીઝન બિંગ નિફ્ટી ઓલ ટાઈમ હાઈ પર ચાલી રહી છે એટલે રેઝિસ્ટન્સ આપણને ગોતવામાં બહુ ડિફિકલ્ટ થશે. ઇનફેક્ટ ફિબોનાકી રેશિયો પર ડિપેન્ડ કરવું પડશે જે પ્રોજેક્ટિવ છે. સો વી ફોકસ ઓન બેંક નિફ્ટી, અને બેંક નિફ્ટીમાં જ્યાં સુધી 36,350 ની ઉપર આ કાર્યરત છે ત્યાં સુધી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. 1200-1500 પોઈન્ટની પોઝિટિવ રેલી આવે એના પછી આપણે રિવિઝિટ કરીશું અને વિચારીશું કે આપણે શોર્ટ વિચારવાનું છે કે નહીં. ત્યાં સુધી ખરીદદારી કરીને ચાલવાની સલાહ બને છે. રાઈટ, તો આ એક અત્યારે આઉટલુક બનતો દેખાય છે. મહત્વની વાત આજના દિવસના ક્લોઝિંગમાં એ પણ રહેશે કે નિફ્ટી અને સેન્સેક્સ બંને જે લાઇફહાઈ લેવલ બનાવ્યા છે એના એકદમ, જે ઇન્ટ્રાડે હાઈ બન્યા છે એના એકદમ નજીક આપણને ક્લોઝિંગ પણ આપતા દેખાયા છે. તો જે એક સ્ટ્રેન્થ હતી એ છેક છેલ્લા મિનિટો સુધી આપણને માર્કેટની અંદર મેન્ટેન થતી દેખાય છે. એ અહીંયા એક સારી એવી આપણને ખરીદદારીના મૂડને આ દેખાડતી જોવા મળી રહી છે. ખાસ જોવાનું રહેશે એફઆઈએસના ડેટા આવતીકાલે આપણને શું કહેતા દેખાય છે, એમના તરફથી કેટલી ખરીદદારી આવી છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ રહેશે આવતીકાલના માર્કેટના મૂડ માટે પણ. તો એ સાથે જ ગૌરાંગજી અને કુણાલ આ બંનેનો ઘણો આભાર સમય ફાળવી અમારી સાથે જોડાવા માટેના સમગ્ર ચર્ચા માટે. અને સાથે જ હાલ મને નિશાને પણ આપજો રજા. આગળ અપડેટ માટે આપ જોડાયેલા રહો સીએનબીસી બજાર સાથે. નમસ્કાર. Vijaya Diagnostic Center Limited, an integrated diagnostics provider offering one-stop solutions with best-in-class technology at affordable prices with focus on superior quality standards. One of the fastest-growing diagnostic chains with a dominant position in South India. With high brand recall that drives both high share of individual consumer business and customer stickiness. Winner of several awards that recognize our focus on superior diagnostic services. Vijaya Diagnostic Center Limited. Hi, what's the mattress? I couldn't sleep properly. Matter pata hai, mattress pooch rahi ho. Genius, bina sochi hi mattress le liya. Nahin, mattress to mattress hota hai na. Just get a Duroflex mattress. 50 years of trust, 5 zone full body support. And also, it's a doctor recommended orthopedic mattress range. Nothing like Duroflex. Kijiye equity mein trade. At lightning speed, offer kijiye clients ko multiple financial solutions. Advisor anytime, anywhere. AAA by IIFL Securities. Investments in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Share bazaar ni chadti padti ma, kaya share leva ke vechva, teni mathamand ma atkya chho? To WhatsApp karo 7500660000 par. અને પૂછો તમારા સવાલ. તમે @CNBC બજારના ફેસબુક પેજ અને ટ્વિટર હેન્ડલ પર #બજાર હેલ્પલાઇન લખી પ્રશ્નો મોકલી જવાબ મેળવી શકો છો. અથવા CNBC બજારના ટ્વિટર હેન્ડલ #બજાર હેલ્પલાઇન પર ટ્વીટ કરી અને મેળવો શેર બજાર સંબંધિત તમામ જવાબ. બજાર હેલ્પલાઇન, માત્ર CNBC બજાર પર. શેર બજારના મહારથી આપશે પ્રત્યેક કંપનીની સંપૂર્ણ માહિતી, વિશ્લેષણો કરી આપશે સચોટ સલાહ અને આપશે આપના પોર્ટફોલિયોને સમૃદ્ધ કરવાના ફંડા. ફેન્ટાસ્ટિક ફંડા દિવસભર માત્ર CNBC બજાર પર. બજારના તમામ ઉતાર ચઢાવની છે જેમને ખબર, દેશ વિદેશના બજારો પર છે જેમની ચાંપતી નજર. તમારા રોકાણોને સુરક્ષિત કરશે અને આપશે નફો. માર્કેટ માસ્ટર્સ, માત્ર CNBC બજાર પર. બજારના દિગ્ગજ એક્સપર્ટ સટીક અને સચોટ વિશ્લેષણો સાથે આપશે કોલ, સલાહ જે અપાવશે અચૂક નફો. એક્સપર્ટ એડવાઇસ, કોલ્સ ઓન ફાયર દિવસભર માત્ર CNBC બજાર પર. શેર બજારના મહારથી આપશે પ્રત્યેક કંપનીની સંપૂર્ણ માહિતી, વિશ્લેષણો કરી આપશે સચોટ સલાહ અને આપશે આપના પોર્ટફોલિયોને સમૃદ્ધ કરવાના ફંડા. ફેન્ટાસ્ટિક ફંડા દિવસભર માત્ર CNBC બજાર પર. શેર બજારની ચડતી પડતીમાં કયા શેર લેવા કે વેચવા
તેની મથામણમાં અટક્યા છો તો વોટ્સએપ કરો 750-666-0000 પર અને પૂછો તમારા સવાલ. તમે @CNBC બજારના ફેસબુક પેજ અને ટ્વિટર હેન્ડલ પર #BajarHelpline લખી પ્રશ્નો મોકલી જવાબ મેળવી શકો છો અથવા CNBC બજારના ટ્વિટર હેન્ડલ #BajarHelpline પર ટ્વીટ કરી અને મેળવો શેર બજાર સંબંધિત તમામ જવાબ. બજાર હેલ્પલાઇન, માત્ર CNBC બજાર પર. આજે આપણી સાથે ચર્ચામાં જોડાઈ રહ્યા છે કેઆર ચોક્સીના દેવેન ચોક્સી. દેવેનજી સ્વાગત છે અને જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છા. ત્યારે આપણે સૌ કોઈ અત્યારે રાહ જોઈને બેઠા હતા કે ગ્લોબલથી શું સંકેત આવે છે, ફેડ ચેરમેન શું વ્યૂ આપશે. તો એમણે એક સેન્ટિમેન્ટલ કહી દીધું છે કે હા, અમે આગળ જતા ટેપરિંગ કરીશું, પણ બધું ડિપેન્ડ છે હાલના સિચ્યુએશન પર, જે રીતે જોબ્સ ડેટા આગળ આવશે, જે રીતે અત્યારે કોરોનાની પરિસ્થિતિ દેખાઈ રહી છે. તો જો કે તોનો જે ખેલ છે, હજી તમને લાગે છે કે માર્કેટને હજુ ઇમ્પેક્ટ કરતો દેખાશે? ગુડ મોર્નિંગ નિશા, અને જન્માષ્ટમીની આપ સર્વેને પણ ખૂબ શુભકામના. સમય એવો સજેસ્ટ કરે છે કે ફેડનું અત્યારની સમયની અંદર જે વલણ છે, જે એપ્રોચ છે, એ એક સિસ્ટમેટિક એપ્રોચ છે. ઓન વન સાઈડ દે વોન્ટ ટુ મેક શ્યોર કે ઇકોનોમીની અંદર એક મોડરેટ ઇન્ફ્લેશન રહે. બીજી તરફ આઈ થિંક દે આર લુકિંગ એટ ધી અનએમ્પ્લોયમેન્ટ રેટ ઓછો થઈને આવે, અને એની સાથે સાથે ઇકોનોમીની અંદર જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેટ સ્પેન્ડિંગ છે, પર્ટિક્યુલરલી ઇન યુએસ ઇકોનોમીમાં, એ સારી રીતે આગળ વધે. એ જે આઈ થિંક પ્રક્રિયા છે, એ પ્રક્રિયાની સાથે જોતા એવું લાગે છે કે એ લોકોને ઇકોનોમીની અંદરથી પૈસા સ્ટિમ્યુલસ થકી જે વિડ્રો કરવા છે, એ કરતાં એકવાર એનું ટાઈમિંગ એ લોકો અહીંયા બ્રેક લગાડી શકે અથવા સ્લો કરી શકે રિલીઝ કરવાનું જે સ્ટિમ્યુલસનું પેકેજ છે તેને. ઓવરઓલ આઈ થિંક એક એવી ક્લેરિટી આવતી જાય છે કે યુએસની ઇકોનોમી સિસ્ટમેટિકલી પુટિંગ મોર મની ઇન ટુ ધ સિસ્ટમ ફોર એક્સપાન્શન ઓફ ધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર. અને જે 550 બિલિયન ડોલરનું એ લોકોએ જે પ્રોગ્રામ પુટઅપ કર્યો છે, દેટ પ્રોગ્રામ ઇઝ સજેસ્ટિંગ દેટ યુએસ ઇકોનોમી ઇઝ ગોઈંગ હેડ વિથ અ સિસ્ટમેટિક ડિપ્લોયમેન્ટ ઓફ મની ઇન ટુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. સો ગિવન દેટ કાઇન્ડ ઓફ અ સિચ્યુએશન, મારું પોતાનું એક એવું માનવું છે કે ઓવરઓલ ટેપરિંગની ઇફેક્ટ એટલી નેગેટિવ નહીં આવે, કારણ કે જો ઇકોનોમીમાં ગ્રોથ નહીં હોય તો ટેપરિંગની ઇફેક્ટ નેગેટિવ આવી શકે. પણ સિન્સ ઇકોનોમીની અંદર ગ્રોથ છે અને ગ્લોબલ ઇકોનોમીની અંદર પણ આઈ થિંક ગ્રોથ સિસ્ટમેટિકલી દેખાઈ રહ્યો છે, બીટ યુરોપ, બીટ એશિયન ઇકોનોમી, બીટ ઇન્ડિયા, ચાઇના, જપાન, દરેકે દરેક ક્ષેત્રની અંદર આઈ થિંક વી આર સીઈંગ અ ન્યૂ ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી કમિંગ અપ. So my own take is that I think tapering will not be as much negative as I think is being feared about. Overall, there may be some amount of corrections in the market because of the prices. અત્યારે તારીખમાં ભાવો ઉચકાયેલા છે, એનું કરેક્શન કોઈ પણ કારણસર આવી શકે એની ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ ટેપરિંગને કારણે માર્કેટમાં એક મોટી મંદી આવે અથવા કે મોટા પૈસા અહીંયાથી વિડ્રો થઈ જાય એવી પરિસ્થિતિ હમણાં ઇમિડિયટલી નથી દેખાતી. ચોક્કસપણે એવું માની શકાય કે થોડું ઘણું ડીલેવરેજિંગ સ્ટાર્ટ થાય, કારણ કે અત્યારની તારીખમાં દરેકે દરેક એસેટ ક્લાસની અંદર લેવરેજિંગ સિસ્ટમેટિકલી વધ્યું છે, અને જે લોકોએ પૈસા બોરો કર્યા છે બેંક પાસે નિયર ટુ ઝીરો ઇન્ટરેસ્ટ, એ લોકો જ્યારે ઇન્ટરેસ્ટની કોસ્ટ લાગવાની ચાલુ થાય ત્યારે થોડાક પૈસા વિડ્રો કરે. પણ મારું એવું માનવું છે કે ઇવન ઇફ આઈ થિંક રેટ ઓફ ઇન્ટરેસ્ટ ગોઝ અપ ઇન ધ વેસ્ટર્ન વર્લ્ડ, ધ રિટર્ન અવેલેબલ ફ્રોમ ઇક્વિટી કાઇન્ડ ઓફ એસેટ ક્લાસ ઇઝ સિગ્નિફિકન્ટલી હાયર. So I don't think that deleveraging process also would probably mean a lot of things as far as markets are concerned. So all in all put together, interest rate vade to pan kadach equity market mathi immediately paisa globally mote paye withdraw thai eva chances relatively ocha rahe. દેવેન સર, એક પાસું ખાસ આ જે સ્ટેટમેન્ટ હતા એની સાથે આપણા આરબીઆઈ તરફથી જો સમજવા માંગીએ તો એ રહેશે કે રિસેન્ટલી આપણે જોયું તો યુરોપ અને અમેરિકાના જે ફેડરલ બેન્ક્સ છે એમને જ આપણે અત્યારે એક ફોલો કરતા દેખાયા છે. તો આપણે પણ કદાચ ઇન્ટરેસ્ટ રેટ રાઇઝ કરવામાં એટલી બધી ઉતાવળ નહીં કરીએ જો યુએસ તરફથી ઇન્ટરેસ્ટ રેટમાં કોઈ વધારો કરવા નથી આવતો તો? હા,
આઈ થિંક વિક્રમ એક બહુ ક્લેરિટી સાથે વાત કરીએ તો આપણી પાસે ઇન્ટરેસ્ટ રેટ વધારવા કરતા ઘટાડાની જગ્યા વધારે છે. બે કે ત્રણ મોટા કારણો. જે ઇકોનોમીની અંદર આપણે અત્યારે તારીખમાં નવો પૈસો લાવવો છે એની અંદર આઈ થિંક આપણે જો ઇન્ટરેસ્ટ રેટ વધારી દઈશું તો કદાચ આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચર એસેટ છે એ એક્સપેન્સિવ થઈ જશે. અને આરબીઆઈ અને ફાઇનાન્સ મિનિસ્ટ્રી આ વસ્તુ પર ચોક્કસપણે નજર રાખીને કામ કરી રહ્યા છે. આઈ થિંક ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે. ઇન્ટરેસ્ટ રેટ ઘટેલા રહેશે તો એકંદરે પૈસા ઇક્વિટી તરફ વધારે આવશે અને જે પેસિવ ઇન્વેસ્ટમેન્ટ જે થઈ રહ્યું છે ઇકોનોમીની જગ્યાએ આઈ થિંક ઇક્વિટી થકી એક્ટિવ ઇન્વેસ્ટમેન્ટના પૈસા આવવાના સ્ટાર્ટ થશે. તો એક બીજો મેક્રો લેવલ પર આઈ થિંક મોટો પોઈન્ટ છે. અને ગવર્મેન્ટ ને પણ આઈ થિંક એક ઇન્ટરેસ્ટ છે કે ઇક્વિટી લેવલ પર પૈસા વધારે આવે સિસ્ટમમાં તો એ લોકોને જે અત્યારની તારીખમાં મોનેટાઇઝેશન ઓફ એસેટ્સ કરવા છે અથવા પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ એ લોકોને સેલ કરીને પૈસા ઉભા કરવા છે આ બધા પ્રોગ્રામ એ લોકોના સક્સેસફુલ જાય. તો હું પોતે એવું માનીને ચાલું છું કે આરબીઆઈ ને ગવર્મેન્ટ ફાઇનાન્સ મિનિસ્ટ્રી દે વર્ક ઓન ધ સેમ ટ્રેક રાઇટ નાઉ અને દે આર વર્કિંગ એઝ અ ટુ વ્હીલ્સ ઓફ ધ ફ્રન્ટ વ્હીલ્સ ઓફ ધ વ્હીકલ. હું નથી માનતો કે એની અંદર કોઈ જગ્યાએ બદલાવ આવે. હું એવું માનું છું કે ઓન ધ કન્ટ્રી ઇન્ટરેસ્ટ રેટ વધવાની જગ્યાએ ઇન્ડિયાની અંદર ઇન્ટરેસ્ટ રેટ સબડ્યુડ રહેશે. ઇન્ટરેસ્ટ રેટ સબડ્યુડ રહેશે તો કદાચ ઇન્ફ્લેશન પણ સબડ્યુડ રહેશે અને જે કમોડિટીના ભાવ જે હમણાં નિયર ટર્મમાં વધ્યા છે એ મારા હિસાબે આઈ થિંક એ વધતી રહેલી અટકશે. એનું કારણ છે કે સિસ્ટમમાં જ્યારે કમોડિટીનો ભાવ વધે છે ત્યારે સપ્લાય સિચ્યુએશન એક્ટિવેટ થઈ જતી હોય છે અને કમોડિટી એક્સપેન્સિવ થાય તો કદાચ એને કારણે એની ડિમાન્ડ પણ ઘટતી હોય છે. તો આ ફેક્ટરને ધ્યાનમાં રાખીએ તો માય ઓન ટેક ઇઝ દેટ ઇટ ઇઝ ગોઈંગ ટુ ફાઇન્ડ ધ બેલેન્સ. ધ પ્રાઇસીસ ઓફ કમોડિટી વિલ ફાઇન્ડ બેલેન્સ ઇન્ક્લુડિંગ ફૂડ એન્ડ ધ ઇન્ફ્લેશન ઇઝ ગોઈંગ ટુ બી બેલેન્સ્ડ. એ બી પણ ચોક્કસપણે દેખાઈ રહ્યું છે. અને ઇન્ડિયાની ઇકોનોમીમાં જે કીધું એ પ્રમાણે વધારે સારી રીતે ઇક્વિટીને પૈસા આવે તો ગ્રોથ રેટ ફાસ્ટર આવે. આઈ થિંક ગવર્મેન્ટ ઇઝ વર્કિંગ ઇન દેટ ડિરેક્શન. સો ઓલ ઇન ઓલ પુટ ટુગેધર આઈ ડોન્ટ થિંક દેટ આરબીઆઈ ઇઝ ઇન હરી ટુ રેટ ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇમિડિયટલી. ઓન ધ કન્ટ્રી મોનેટરી પોલિસી જે આરબીઆઈ સેટ કરી છે દેટ ફેક્ટર્સ ઇન ટુ અકાઉન્ટ ઇન્ફ્લેશન એન્ડ એમ્પ્લોયમેન્ટ. આ બંને વસ્તુને ધ્યાનમાં રાખી આઈ થિંક એ લોકોની પોલિસી ચાલી રહી છે. સો આઈ થિંક આઈ વુડ થિંક દેટ થિંગ્સ આર લાઇકલી ટુ બીમેન સ્ટેબલ અને કોઈ નિયક રિએક્શન સાથે મૂવ થાય એવું નથી દેખાતું. તમે કહો કે અત્યારે ઇન્ટરેસ્ટ રેટ હાલના યથાવત જ રહેશે તો રેટ સેન્સિટિવ સેક્ટર ખાસ કરીને તમે જો કે ઓટો હોય કે રિયલ એસ્ટેટ હોય એના પર કેટલું ફોકસ કરવું જોઈએ? કારણ કે આ બંને સેગમેન્ટ અત્યારે એટલા માટે પણ પરફોર્મ કરશે કારણ કે તમે જો સામે ફેસ્ટિવલ સિઝન આવી રહી છે, ફેસ્ટિવલ સિઝનમાં લોકો કાં તો ઘર ખરીદે છે કાં નવું વાહન ખરીદે છે તો એવામાં આ બંને સેક્ટર્સ તમે કેટલા ફોકસ રાખી રહ્યા છો અને કેટલું અલોકેશન હોવું જોઈએ? આઈ થિંક ફેર પોઈન્ટ. રિયલ એસ્ટેટની અંદર જે ઇન્વેસ્ટર વર્ગ હતો ધેટ વર્ગ આઈ થિંક ઇઝ મિસિંગ અને મારા ખ્યાલથી સસ્તા ભાવના પૈસા મળશે તો ઇન્વેસ્ટરની જગ્યાએ એક્ચ્યુઅલ યુઝર વધારે આવશે. આઈ થિંક ધેટ ગોઝ વિધાઉટ આઈ થિંક એની ડિસ્પ્યુટ ઓન ધીસ પર્ટિક્યુલર સબ્જેક્ટ. સો કન્ક્લુઝન રિમેન્સ દેટ રિયલ એસ્ટેટ વિલ એટ્રેક્ટ જેન્યુઇન બાયર્સ અને દેટ વિલ બી મોર ઓફ અ કન્ઝમ્પશન ડ્રીવન એસેટ ધેન ધી એસેટ વિચ ઇઝ મેડ ફોર એપ્રિસિએશન. તો મારું પોતાનું રીડિંગ એ રહેશે કે રિયલ એસ્ટેટની અંદર જે લોકો બાયર તરીકે આવશે એ લોકોને લોઅર કોસ્ટ ઓફ ફંડ સાથે એક્ટિવિટી એ લોકોને ફંડિંગ મળશે તો ડેફિનેટલી આઈ થિંક રિયલ એસ્ટેટની એક્ટિવિટી વધીને આવશે. સો દેટ ઇઝ ફર્સ્ટ પોઈન્ટ. ડિમાન્ડ સિનારીઓ ઇન રિયલ એસ્ટેટ વુડ બી મોર ડ્રીવન બાય ધ કન્ઝમ્પશન. પછી લો કોસ્ટ હાઉસિંગ હોય કે પછી ઇન ધ અર્બન એરિયા જે નવા હાઉસીસની જે રિક્વાયરમેન્ટ થાય છે તે હોય આઈ થિંક ઇટ વિલ બી ડ્રીવન મોર બાય ધ નેચર ઓફ કન્ઝમ્પશન. Second issue comes about auto. Auto looks, I think, extremely convincing and particularly farm and farm equipment and commercial vehicles. In the end, I think the situation looks, I think, very, very convincing from the structural point of view. Current ke jee the government pe nava expressways, industrial corridors, uba karvano chalu kariyu chhe. એ રીતે જોતા આવનારા 5-10 વર્ષની અંદર કમર્શિયલ વેહિકલની મુવમેન્ટ સિગ્નિફિકન્ટલી વધશે. લોજિસ્ટિક વિલ ડ્રાઈવ ધી કમર્શિયલ વેહિકલ્સ. અને ઓલ ઇન ઓલ પુટ ટુગેધર આઈ થિંક એવું માનવું છે કે જે ફાર્મ સેક્ટર છે, જે રૂરલ ઇકોનોમી છે, ત્યાં આગળથી ડિમાન્ડ સિચ્યુએશન ઘણી બધી સારી રીતે વધીને આવશે. તો જો એ ફેક્ટરને ધ્યાનમાં રાખીએ તો આઈ થિંક આ બે સેગમેન્ટ વિધિન ઓટો વિચ ઇઝ ફાર્મ એન્ડ ફાર્મ ઇક્વિપમેન્ટ અને કમર્શિયલ વેહિકલ્સ એ બેની અંદર સ્ટ્રક્ચરલ ડિમાન્ડ આઈ થિંક વેરી એ બહુ સ્ટ્રોંગ થતી એવું દેખાઈ રહ્યું છે. તો આઈ થિંક જે લોકો લગભગ 3-5 વર્ષનું પ્લાનિંગ કરે છે એ લોકો માટે આઈ થિંક આ એરિયા ડેફિનેટલી વધારે સ્ટ્રોંગ રહેશે એવું મારું માનવું છે.
બધી સારી દેખાઈ રહી છે યાર, કઈ ખરીદું? હા તો એ જ વાત થઈ, 4000 શેર લિસ્ટેડ છે, કયા ખરીદું? આ તો સૌથી સરળ છે, તને 5 પૈસા નથી ખબર? હવે તો સૌને ખબર છે 5 પૈસા પર છે 4000 સ્ટોક નું રિસર્ચ, ટેકનિકલ ટૂલ્સ અને રોકાણ આઈડિયા. અત્યારે જ 5 પૈસા ડાઉનલોડ કરો, 0% બ્રોકરેજ સાથે ફ્રી ડીમેટ એકાઉન્ટ ખોલાવો અને ફ્લેટ રૂપિયા 20 પ્રતિ ઓર્ડર. હવે તો સૌને ખબર છે 5 પૈસાની સાથે રોકાણ થયું સરળ અને લાભદાયક પણ. મેળવો રિવોર્ડિંગ એક્સપિરિયન્સ 5 પૈસા સાથે ઓલ ઇન વન એકાઉન્ટ. જામીનગીરી બજારમાં રોકાણ જોખમને આધીન છે. રોકાણ કરતા પહેલા સંબંધિત તમામ દસ્તાવેજો વાંચો. કુછ ખુદ કે લિયે જીતતે હૈ ઓર કુછ ખુદ સે. સિગ્નેચર ફાઇનેસ્ટ પાન મસાલા મિઝાજ ચીઝ કા, અ પ્રીમિયમ પ્રોડક્ટ ફ્રોમ દિલબાગ. દેવેનજી, બીજું આખું એક વર્ટિકલ જોઈએ, કારણ કે આપણે સેક્ટરલ મૂવમાં વાત કરી રહ્યા છીએ, તો બેન્કિંગ અને ફાઇનાન્શિયલ્સ. હવે કોસ્ટ ઓફ ફંડિંગ હજુ પણ અહીંયા બીજા 6-1 મહિના તો આપણને નીચા જ રહેતા દેખાશે, અને ઇન્ટરેસ્ટ રેટના ફ્રન્ટ ઉપરથી પણ કોઈ એવા મોટા વધારા માટેના સંકેતો નથી બન્યા. તો આ આખા વર્ટિકલ માટે થઈને આઉટલુક હવે બદલાતું દેખાશે, કારણ કે સિનારીઓ આપણે જોયો તો આ વખતની આખી રેલીમાં એક મેજર અંડર પરફોર્મર રહ્યું છે આખું વર્ટિકલ. તો ફાઇનાન્સનું જે વર્ટિકલ છે એ એક સ્ટ્રક્ચરલ ચેન્જમાં પસાર થઈ રહ્યું છે. ઇટ ઇઝ ધીસ ઇન્ડસ્ટ્રી વિચ ઇઝ બેઝિકલી પાસિંગ થ્રુ ટેક ડ્રીવન ડિસરપ્શન વિચ ઇઝ અહેડ ઓફ એવરીથિંગ એલ્સ. પછી એઆઈથી તમે ડિસરપ્શન્સ જોઈ રહ્યા હો, કે પછી બ્લોક ચેનના તમે ઇસ્યુઝને કારણે આઈ થિંક સર્ટન અમાઉન્ટ ઓફ એક્ટિવિટીનું ચેન્જ જોઈ રહ્યા હો, કે જ્યાં આગળ રિસ્ક મેનેજમેન્ટના પ્રોસિજર્સ વધારે સારી રીતે મેનેજ થાય અને એફિશિયન્સી વધારે સારી રીતે મેનેજ થાય. So I think the AI and blockchain, they are basically going to be driving the new segment of financial activities. So essentially, in the fintech space, I think ek baju finance hai, jema bank che, NBFC che, e loko saksham che, e loko ni paase balance sheet che, e loko lend karvani ability dharaya che, e loko paase product fund che. Ne biji baju technology hai, front ni andar technology hai, ke je technology thaki, I think ultimately, you pull the finance from the banking books. ee je factor je che ema india ni badhi banko aje sudhi fully equipped thai nathi, ane ene karane I think badhi tech companies are I think moving very fast, ane mave hu manu che ke it will be a matter of time ke very large NBFCs and large corporate banks would be the first ones to I think adapt to the tech in the front. ane kadak tame eni andar startup ma je tech companies che tene acquisition thata pan tame process joi shakto eni andar. So I am very convinced that fintech ne karane ye company pase financial strength che, ye company oni pase I think avnara samay ma business bo moto rahese, ane I think they will probably assume much bigger size than what they are currently into. Maybe they are passing through a structural change ke jyan agal ek I think uplift thavani jagya ubhi thati evu dekhai rahyu chhe. So in my viewpoint, I think this would be again I think a good opportunity to buy into some of the solid companies. કારણ કે જે પાંચના જે ઇસ્યુઝ હતા, એનપીએ રિલેટેડના ઇસ્યુઝ હતા, કે બેલેન્સ શીટમાં રિકવરી રિલેટેડના ઇસ્યુઝ હતા, કે પેન્ડેમિકને કારણે લોન ગ્રોથ નહોતો આવતો, એ બધા ઇસ્યુઝ હતા, એ આવનારા સમયની અંદર એ ઇસ્યુઝ બધા ટુ એ ગ્રેટર એક્સટેન્ટ આઈ થિંક સોલ્વ થયેલા દેખાય છે. તો ઇન માય વ્યૂ પોઈન્ટ આઈ થિંક નાઉ ધ ફોકસ શુડ શિફ્ટ ઓન ટુ ધ ટેક ઇનેબલ્ડ બેન્ક્સ, ટેક ઇનેબલ્ડ એનબીએફસીસ, કે જ્યાં આગળ આઈ થિંક એ લોકોનો ગ્રોથ મોટો આવી શકે. I would rather like to play more carefully and select I think some companies which could possibly outprice or outperform I think many of the conventional banking stocks or NBFC stocks. So I think stay focused on few companies ke jagal tech enablement faster karte hai, adoption faster karte hai, jagal opportunity wo moti thai thoda sanket padi raha hai. બેન્કિંગ ફાઇનાન્સને થોડી ચિંતા દેવેન સર એમ પણ છે કે અત્યારે જે તમે જો ઓપન ઇકોનોમી ઓપન અપ થીમ તો આપણે લગભગ 2-3 મહિનાથી જોઈ જ આવી રહ્યા છે, અને એક પછી એક બધા સેક્ટર્સ એને પરફોર્મ કરી રહ્યા છે, પણ જે એકચ્યુઅલ પરફોર્મન્સ હોવું જોઈએ અથવા રિએક્શન હોવા જોઈએ નથી દેખાઈ રહ્યા. એમ લાગે છે કે હજુ પણ થોડું પ્રોબ્લેમ છે આ સેક્ટરમાં, કન્ઝમ્પશન હજી જે રીતે ડેવલપ થવું જોઈએ કે પેનઆઉટ થવું જોઈએ નથી થઈ રહ્યું. I think we are asking for a faster consumption into the economy. અને કદાચ એની જરૂરિયાત પણ છે કે ઇકોનોમીમાં કન્ઝમ્પશન ફાસ્ટ વધવાનું સ્ટાર્ટ થાય, પરંતુ કન્સિડરિંગ ધ ફેક્ટ કે આપણે પેન્ડેમિક સિચ્યુએશનમાંથી ઇકોનોમીને સુરક્ષિત રીતે બહાર લાવ્યા છે, આપણી ગવર્મેન્ટે કોઈ બી ખોટી રીતે પૈસા સ્પેન્ડ કર્યા વગર આપણી આખી ઇકોનોમીને સુરક્ષિત રીતે બહાર લાવ્યા છે.
આઈ થિંક એક બાજુ ફિસ્કલ ડિસિપ્લિન સ્ટ્રોંગ છે, એને કારણે આઈ થિંક આપણી કન્ટ્રીની બેલેન્સ શીટ અત્યારની તારીખમાં રિલેટિવલી વધારે સ્ટ્રોંગ અને સેફ દેખાય છે. તો બીજી તરફ આઈ થિંક કન્ઝમ્પશનની ડિમાન્ડ વધવા માટે જે કારણો જરૂરી છે તે કારણો એક પછી એક આઈ થિંક અનફોલ્ડ થતા જાય છે. સૌથી પહેલા જે નવી એગ્રીકલ્ચરલ પોલિસીને કારણે ફાર્મરના હાથમાં મિનિમમ સપોર્ટ પ્રાઇસ અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ટુ હિઝ અકાઉન્ટ, એને કારણે આઈ થિંક પૈસા આવવાના સ્ટાર્ટ થયા છે. લગભગ 65% ઇકોનોમી રૂરલ ઇકોનોમી છે, તો એ ઇકોનોમીની અંદર આવી રીતે જો પૈસા આવવાના ચાલુ થાય તો કન્ઝમ્પશન ઇઝ બેઝિકલી ગોઈંગ ટુ સ્ટાર્ટ એન્ડ સ્ટાર્ટ એટ અ ફાસ્ટર પેસ. તમે બંને FMCG અને FMEG બંને સેક્ટરને તમે જુઓ, તે બંને સેક્ટરની અંદર આઈ થિંક વી આર સીઈંગ રિલેટિવલી ફાસ્ટર રેટ ઓફ ગ્રોથ ઇન ધોઝ કન્ઝમ્પશન આઇટમ્સ વિચ આર દેર આઈધર ધ ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ ઓર ફાસ્ટ મૂવિંગ ઇલેક્ટ્રિક ગુડ્સ. આઈ થિંક દરેકે દરેક જગ્યાએ તમે કન્ઝમ્પશન આઇટમ ફાસ્ટ સ્પીડ પકડતી દેખાઈ રહી છે. ઇટ ઇઝ અ મેટર ઓફ ટાઈમ કે આ જે ફેસ્ટિવ સિઝનની અંદર જે નવી ડિમાન્ડ ઉભી થશે રૂરલ એરિયામાંથી, દે વિલ પ્રોબેબલી ડ્રાઈવ ધીસ કન્ઝમ્પશન ફાસ્ટર. આઈ થિંક દેટ ઇઝ વન થિંગ એબ્સોલ્યુટલી લુકિંગ વેરી વેરી ક્લિયર. બીજી તરફ તમે એ જ વસ્તુને કન્ઝમ્પશનના થીમને બીજી રીતે જોવાનું ચાલુ કરો તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર થકી સિગ્નિફિકન્ટ અમાઉન્ટ ઓફ મની ઇઝ ગેટિંગ ચેન્જિંગ હેન્ડ્સ. એક બાજુ ગવર્મેન્ટ મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ નાખે છે, લગભગ 7-7 લાખ કરોડના રોડના પ્રોજેક્ટની અંદર ઇન્વેસ્ટમેન્ટ છે, પોર્ટના પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટમેન્ટ છે, એરપોર્ટમાં ઇન્વેસ્ટમેન્ટ છે, રેલવેઝમાં છે, સી પોર્ટ છે. તો આઈ થિંક આ બધા એરિયાની અંદર જે ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે એની અલ્ટિમેટ રિપલ ઇફેક્ટ કન્ઝ્યુમરને કારણે જ આવવાની છે. કારણ કે ફાઇનલી મની ચેન્જિસ હેન્ડ્સ, એક તરફ પ્રોજેક્ટ નાખો, બીજી તરફ આઈ થિંક ઇન્ડસ્ટ્રીયલ આઇટમનું કન્ઝમ્પશન વધુ, ઇન્ડસ્ટ્રીયલ આઇટમનું કન્ઝમ્પશન વધવાને કારણે આઈ થિંક બંને ઇન્ડસ્ટ્રીયલ કસ્ટમર એઝ વેલ એઝ આઈ થિંક ધી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના જે યુઝર્સ છે એ દરેક નાખમાં પૈસા આવવાનું ચાલુ થાય છે. સો ઓલ ઇન ઓલ પુટ ટુગેધર આઈ વુડ થિંક દેટ આઈ થિંક વિથ ધીસ મની કમિંગ ઇન ધ હેન્ડ્સ ઓફ પીપલ અને 130 કરોડ પીપલ, એટલે આપણે એ સિચ્યુએશનને જ્યારે કદાચ કલ્પના નથી કરી શકતા કે કેટલે હદ સુધી કન્ઝમ્પશનની સાઇઝ વધી શકે, આઈ થિંક દેટ સિચ્યુએશન વી હેવ ઓલરેડી એન્ટર્ડ ઇન ટુ. ઇન માય વ્યૂ પોઈન્ટ ઇન્સ્ટોલર્સ એક્સપેક્ટિંગ કન્ઝમ્પશન ટુ ગો અપ ઇન અ હરી ઇન અ 1 quarter or 2 quarter. વન શુડ સી ધ ટ્રેન્ડ કે ટ્રેન્ડ કઈ રીતનો બતાવી રહ્યો છે. તો એકંદરે આઈ થિંક ટ્રેન્ડ એવું બતાવી રહ્યો છે કે બંને FMCG અને FMEG સેગમેન્ટની અંદર I think the relative pickup is there as far as I think the consumption is concerned. Even auto is suggesting that I think the amount of vehicles sold is systematically increasing, except the fact that અત્યારે તારીખમાં જે semiconductor અથવા ચિપ્સની જે શોર્ટેજ છે એને કારણે થોડુંક મારુતિ જેવી કંપનીનું પ્રોડક્શન સબ્યુડ આવી રહ્યું છે. પણ ઓવરઓલ અકોર્ડિંગ ટુ મી આઈ થિંક ધ ઓપોર્ચ્યુનિટી સાઇઝ ઇઝ બીકમિંગ બિગ અને કન્ઝમ્પશન ઇઝ એક્સપેક્ટેડ ટુ ગ્રો એન્ડ ગ્રો એટ અ વેરી સિસ્ટમેટિક અને ફાસ્ટર પેસ ઇવેન્ચ્યુઅલી. But I think don't expect miracles to happen in 1 or 2 quarters. Maybe sustained level par vadhse evu manine chalvu joyie. Right. સાથે દેવેન સર એક બીજું વર્ટિકલ આખું આપણે જોઈએ કે જે પણ આપણને રિસન્ટલી થોડુંક સાઇડવેસ થતું દેખાયું છે પણ ત્યાં આપણને એક સારા એવા એક્શન દેખાઈ ચૂક્યા છે ફાર્મા સ્પેસનું. અહીંયા આપણે શું લાગે છે હવે થોડોક સમય આ વર્ટિકલ જે છે સેક્ટર છે એ આપણને કન્સોલિડેટ થતું દેખાશે? ફાર્માને બે રીતે જુઓ તમે. કદાચ ઇન્ડિયાની જનરિક કંપનીઝ છે એ લોકો માટે USFDA ઇઝ ડેફિનેટલી આઈ થિંક મોર વોચફુલ અને એને કારણે આઈ થિંક ધોઝ જનરિક કંપનીઝ આર હેવિંગ ધર ઓન ચેલેન્જીસ ડિસ્પાઇટ ઓફ હેવિંગ પ્રેઝન્સ ઇન ડિફરન્ટ માર્કેટ્સ ઓફ ધ વર્લ્ડ ડ્યુ ટુ USFDA રિલેટેડ હાયર અમાઉન્ટ ઓફ સર્વેલન્સ એન્ડ આઈ થિંક રિક્વાયરમેન્ટ્સ. બટ સાથે સાથે જનરિકની અંદર બી જે સ્પેશિયાલિટી જનરિક પ્રોડક્ટ્સ એ લોકો બનાવી રહ્યા છે એ લોકો માટે એકંદરે આઈ થિંક ધ ટાઈમ સારો છે એવું ક્લિયરલી ઇન્ડિકેટ થઈ રહ્યું છે. સે ફોર એક્ઝામ્પલ કેડિલા જેવી કંપની જે અત્યારે વેક્સિનેશન પ્રોસેસની અંદર વિધાઉટ ઇન્જેક્શન વિધાઉટ સ્કીન આઈ થિંક એ લોકો જે ઇન્જેક્શન આપી શકતા હોય તો ડેફિનેટલી આઈ થિંક સચ કાઇન્ડ ઓફ ટેકનોલોજી ઇઝ ગોઈંગ ટુ બી એક્સેપ્ટેડ ફાસ્ટર ગ્લોબલી. સો આઈ થિંક ઇટ ઇઝ વન એક્ઝામ્પલ. આઈ એમ શ્યોર આઈ થિંક ધેર આર વેરિયસ અધર મેડિસિન્સ કે જ્યાં આગળ યુ આર હેવિંગ અ સ્પેશિયાલિટી પ્રોડક્ટ ઇન પ્લેસ તો ત્યાં આગળ એ લોકોને ડિમાન્ડ અને પ્રોફિટની અંદર પ્રોબ્લેમ નથી આવવાનો. આઈ થિંક સેલ્સ ઓલ્સો ઇઝ ગોઈંગ ટુ બી ગુડ, પ્રોફિટ ઓલ્સો લાઇકલી ટુ રિમેન ગુડ. સેકન્ડ એરિયા ઇન ફાર્મા ઇઝ API સેગમેન્ટ. મેની ઓફ ધી કંપનીઝ આર સિસ્ટમેટિકલી કેટરિંગ ટુ ધ લાર્જર કંપનીઝ અંડર આઈધર ધી કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ ફોર લાર્જર કંપનીઝ ઓફ ધ વર્લ્ડ ઓર સપ્લાઈંગ ધી APIs ઇન અ સિસ્ટમેટિક મેનર ટુ ધોઝ કંપનીઝ કે જ્યાં આગળ એ લોકોને
રિલેટિવ અમાઉન્ટ ઓફ ગ્રોથ મોટો મળી રહ્યો છે અને સસ્ટેનેબલ ફ્યુચર મળી રહ્યો છે. સો ઓન વન સાઈડ આઈ એમ એક્સ્ટ્રીમલી બુલિશ અબાઉટ પોસિબિલિટીઝ ઇન ફાર્મા, પ્લસ ચાઇના પ્લસ વન સ્ટ્રેટેજીને કારણે મેની ઓફ ધી ફાર્મા કંપનીઝ પર્ટિક્યુલરલી ઇન ઇન્ડિયા આઈ થિંક આઈ લાઈક ટુ સી અ લાર્જર અમાઉન્ટ ઓફ ગ્રોથ ઇન ધી એપીઆઈ સેગમેન્ટ પર્ટિક્યુલરલી. સો એ પોઈન્ટને ધ્યાનમાં રાખીએ તો આઈ વુડ થિંક દેટ અગેન સિલેક્ટિવ, ડોન્ટ જનરલાઇઝ ધી એન્ટાયર ફાર્માઝ બ્રેકેટ, but selective some of the companies are likely to grow and grow very weak eventually from here. So stay focused on pharma, don't expect I think ek sath secular up move male athwa ek sath multiplier rate of return male, but I think steady rate of return of around 15% to 20%, maybe 25% in some cases is distinctly possible in some of the pharma. Definitely. ઘણી ઇન્ટરેસ્ટિંગ ચર્ચા રહી દેવેન સર, અને ખૂબ ખૂબ આભાર સમય ફાળવી અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, તમારા વ્યૂઝ દર્શકો સુધી પહોંચાડ્યા તે બદલ આભાર સર. ગુડ ડે. ત્યારે હાલ પૂરતું આટલું જ. મને અને વિક્રમ બંનેને આપશો રજા. વધુ અપડેટ માટે જોતા રહો સીએનબીસી બજાર. નમસ્કાર. કીજી એક્વિટી મેં ટ્રેડ at lightning speed. Offer कीजिए clients को multiple financial solutions. Advisor anytime, anywhere. AAA by IIFL Securities. Investments in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. This is my favorite. I like the way I look. I like this. Your wall looks amazing in this one. The wall? Yeah. Ultra Sheen paint that steals your spotlight. Royal Glitz with Ultra Sheen. Luxury with Teflon. Hi, आप अपनी पहली सैलरी कैसे खर्च करेंगे? डेफिनेटली कुछ पैसे इन्वेस्ट करना चाहूंगा. मैं अपने छोटे भाई के लिए स्मार्टफोन खरीदूंगी. मैं अपनी पहली सैलरी अपने पापा मम्मी को देना चाहूंगा. मुझे ट्रैवलिंग का बहुत शौक है. मैं लाइफ इंश्योरेंस पॉलिसी लूंगा क्योंकि वो मेरे और मेरी फैमिली की सिक्योरिटी के लिए जरूरी है. ચાપનું હું છું સમીર. જન્માષ્ટમીએ આસ્થાના ધામમાં અમી ઝાડના ડાકોર શામળાજી અંબાજીમાં વરસાદ. અદભુત માહોલ સર્જાયો છે જન્માષ્ટમીના આસ્થાના ધામમાં. ડાકોર શામળાજી અને અંબાજીમાં વરસાદ પડ્યો છે, અમી ઝાડના થયા છે. તો લાંબા સમયથી વરસાદની રાહ જોઈને બેઠા હતા ખેડૂતો, ગ્રામજનો, એકો એક વ્યક્તિઓ. અને ડાકોર શામળાજી અને અંબાજીમાં વરસાદ થયો છે, અમી છાંટણા થયા છે. એક એક વ્યક્તિ ભગવાનને પ્રાર્થના કરી રહ્યો છે કે આ રીતે જ વરસાદ વરસતો રહે. જન્માષ્ટમીનો આ પવિત્ર તહેવાર છે, કાનાનો જન્મોત્સવ છે, અને તેવા સંજોગની અંદર ધીમી ધારે વરસાદથી લોકોને રાહત થયા છે. અરવલ્લીના શામળાજીમાં પણ વરસાદ શામળિયાએ ભક્તોને ભીંજવ્યા. ધીમી ધારે વરસાદથી રાહત જોવા મળી છે. તો ચોમાસું હોવા છતાં પણ ઉનાળા જેવો માહોલ હતો. બાદળો ઘેરાતા હતા, કાળા ડિબાંગ બાદળો જ્યાં જ્યાં આવતા હતા એ સમયે એવું લાગતું હતું કે વરસાદ પડશે, પરંતુ બાદળો આવીને જતા રહેતા હતા. ત્યારે ખેડૂતો નિરાશ થઈ જતા હતા. અરવલ્લીના શામળાજીમાં વરસાદ પડ્યો છે અને શામળિયાએ ભક્તોને ભીંજવ્યા. શામળાજીથી અમારા સંવાદદાતા જોડાયા છે, હાર્દિક પટેલ જોડાયા છે. હાર્દિક, કેટલા સમયથી વરસાદ પડી રહ્યો છે અને એક એક વ્યક્તિના ચહેરા પર એક રાહતના એ ભાવ જોવા મળતા હશે. તો હાલમાં કઈ કઈ જગ્યાએ વરસાદ પડી રહ્યો છે? હા સમીર, ચોક્કસથી. અરવલ્લી જિલ્લામાં યાત્રાધામ શામળાજી ખાતે વરસાદી માહોલ છવાયો છે. બપોરે 3 વાગ્યા બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ
ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. દ્રશ્યો સીધા બતાવીશ કે હાલ યાત્રાધામ શામળાજીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હજારો ભક્તો ભગવાન કાનુડાના જન્મદિન નિમિત્તે દર્શન કરવા માટે અહીં હાજર છે. ત્યારે આ સંજોગોમાં વરુણ દેવે આ જે ભગવાનનો જન્મોત્સવ છે તે દિવસે ભક્તોને ભેજવી દીધા છે. આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ભક્તો મંદિરમાં દર્શન કરી અને ભીજતા ભીજતા બહાર આવી રહ્યા છે. આ જે દ્રશ્યો છે, દ્રશ્યો ચોક્કસથી જે પ્રકારે આપે વાત કરી કે દિવસ દરમિયાન ઉનાળા જેવો માહોલ હતો, જે ગરમી પડતી હતી, ભક્તો ત્રસ્ત હતા, પરંતુ અચાનક જ વરુણદેવ રીજ્યા અને જે માહોલ છે હાલ ઠંડક ભર્યો બની ચૂક્યો છે. ભગવાનનો જન્મોત્સવ ભલે મટકી ફોડ કાર્યક્રમ ન કરી શક્યા, ભલે જે અબીલ ગુલાલની છોડોમાં ન નહાઈ શક્યા, પરંતુ વરુણદેવ ખુદ આવ્યા છે અને હાલ વરસાદમાં ભક્તો હાલ આજે મજા છે એ લઈ રહ્યા છે. ખાસ કરીને જે અહીં માહોલ બન્યો છે એ લાંબી લાઇનો કતારો લાગી ચૂકી છે. ખાસ કરીને દ્રશ્યોમાં જોઈ શકાય છે લોકો બચવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે, પરિવાર સાથે આવેલા લોકો છે. ત્યારે અહીંયા જે વરસાદી માહોલ છવાયો છે તેના કારણે જે ઠંડક ભર્યો માહોલ સમીર અહીં જોવા મળી રહ્યો છે અને યાત્રાધામ શામળાજીમાં ખુશનુમા માહોલ હાલ બની રહ્યો છે. ખાસ કરીને અરવલ્લી જિલ્લાના ગીરીમાળાઓ, અરવલ્લીની જે ગીરીમાળાઓ છે એ ગીરીમાળાઓ વચ્ચે યાત્રાધામ આવેલું છે અને મનમોહક દ્રશ્યો અહીં સર્જાયા છે. ખાસ કરીને જે પ્રકારે વરસાદ પડી રહ્યો છે સતત એક કલાકથી, તેના કારણે એકાદ ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. જિલ્લામાં અન્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ છે. તેવા સંજોગોમાં અરવલ્લી જિલ્લાની જો યાત્રાધામ શામળાજીની વાત કરવામાં આવે, જન્મોત્સવ દિન નિમિત્તે સમીર જે પ્રકારનો અહીં માહોલ ઊભો થયો છે, ભક્તોમાં અંધેરો ઉત્સાહનો સંચાર અહીં થયો છે. જે પ્રકારે ગરમીથી ત્રસ્ત ભક્તો હતા ત્યારે ભગવાનના જન્મની ઘડીઓ ગણાઈ રહી છે. કલાકોમાં ભગવાનના જન્મના વધામણા કરવામાં આવશે, વાલાના વધામણા કરવામાં આવશે. તેવા સંજોગોમાં અહીં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. જાણે કે ભગવાનના જન્મોત્સવમાં વરુણદેવ ખુદ હાજર રહેવાના હોય તેવો અહેસાસ વરુણદેવ કરાવી રહ્યા છે. જી સમીર, બિલકુલ. તો શામળિયાએ ભક્તોને ભીંજવ્યા છે, હાર્દિક કરે જે અનેરો ઉત્સાહ જે જોવા મળી રહ્યો છે શામળાજીના ધામમાં, અને અહીં પણ દૂર દૂરથી લોકો દર્શન કરવા માટે આવ્યા. શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઘડીઓ ગણાઈ રહી છે જેમ આપે કહ્યું, અને તે વખતે માહોલ જે અનેરો જોવા મળશે. આપ લાઈન પર રહેજો, આપણી સાથે વધુ માહિતી મેળવીશું. હવે જઈશું સીધા ડાકોર કે જ્યાં અમારા સંવાદદાતા વિભુ પટેલ જોડાયા છે. વિભુ, વરસાદી માહોલ છે, જન્માષ્ટમીમાં ભગવાનના અમિછાણા જોવા મળી રહ્યા છે, વરસાદના કારણે અનેક લોકોને રાહત થઈ છે. આપ કેવા દ્રશ્યો જોઈ રહ્યા છો ડાકોરના ધામમાં? ડાકોરના ઠાકોરના દર્શન નિહાળવા માટે, જન્મોત્સવમાં ભાગ લેવા માટે કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વરસાદી માહોલ કેવો છે? સમીર, માહોલ બતાવી દેવા માંગીશ, કારણ કે એક તો એક બાજુ ભક્તિમય માહોલ અને બીજી બાજુ વરસાદી માહોલ, આ બંને માહોલના આપણે દ્રશ્ય બતાવવા માંગીશ. કે જે રીતે અત્યારે ડાકોરમાં મંદિર છે તે બંધ છે, 5 વાગે છે મંદિર ઓપન થશે, પરંતુ તે પહેલા ભક્તિમય માહોલ છે તે આપ જોઈ શકો છો. લોકો છે વહેલી બપોરે જ્યારે બંધ થયું ત્યારથી જ કતારોમાં ઊભી ગયા છે. અને બીજી બાજુ આપને વરસાદી માહોલ બતાવવા માંગીશ. અત્યારે ડાકોરમાં છે વરસાદના વધામણા થયા છે. જ્યારે કોઈ પણ ધાર્મિક સ્થળોએ પણ આવતા હોય છે અને ત્યારે એવા સંજોગોમાં જ્યારે વરસાદ થતો હોય છે ત્યારે લોકોની આસ્થા પણ ખૂબ જ વધી જતી હોય છે, કારણ કે લોકોને આસ્થા છે કે ભગવાન રણછોડરાયજી છે તે મેઘરાજાને મોકલશે અને સારામાં સારો વરસાદ ગુજરાતમાં થશે, કારણ કે ગુજરાતના ખેડૂતો ખૂબ જ રાહ છે તે જોઈ રહ્યા છે. આપ ક્યાંથી આવો છો ભાઈ? કલોલથી આવે છે. કલોલથી આવો છો, વરસાદી માહોલમાં પણ આપ ઊભા છો, ક્યારના ઊભા છો? આજે અમે ઊભા છીએ 12 વાગ્યાના, 12 વાગ્યાના આવીએ છીએ. જન્માષ્ટમી છે તો આવું તો પડે, દર વખતે અમે આવીએ જ છીએ. આપણે માહોલ પણ બતાવવા માંગીશ કે લોકો દૂર દૂર થી અહીં દર્શન કરવા આવી રહ્યા છે, વરસાદી માહોલ છે ને વરસાદી માહોલમાં આપ જોઈ શકો છો કે ભક્તોની ખૂબ જ ભીડ છે તે જોવા મળી રહી છે. લોકોમાં પણ અનેરો ઉત્સાહ છે કે આજે આજે મેઘરાજા પણ પધરામણી થઈ છે અને કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ પણ આજે છે. લોકો ઉત્સાહમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આપની સાથે જે ભક્તો છે વાત કરીશું. માસી, ક્યાંથી આવો છો? અમદાવાદથી આવો છો, વરસાદમાં પણ ઉભા રહ્યા છો? દર્શન કરવા તો ઉભું રહેવું પડે ને. દર્શન કરવા આવ્યા, સાથે સાથે મેઘરાજા પણ આવ્યા. બે જોડે બહુ સારું કહેવાય આજે આઠમનું એ છે.
તમામ લોકો છે કે અમદાવાદ થી આવ્યા છે, આપ જોઈ શકો દૂર દૂર થી લોકો આવ્યા છે, વરસાદી માહોલમાં પણ તેઓ અહી વરસતા વરસાદમાં ઉભા રહ્યા હતા, કારણ કે તેમને રણછોડ રાયજીના દર્શન છે તે કરવાના છે. અને સમીર, હજુ આગામી 5 દિવસ છે, સારા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે સમગ્ર ગુજરાતમાં ખૂબ સારો વરસાદ થશે, એટલે કે લો પ્રેશરની જે સિસ્ટમ સક્રિય થઈ છે બંગાળની કાઢીમાં, અને તેના કારણે ગુજરાતમાં આગામી 5 દિવસ સારો વરસાદ રહેશે. તેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે કે ત્યાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે, એટલે કે ખેડૂતો માટે પણ રાહતના સમાચાર છે. અને જન્માષ્ટમીના દિવસેથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. બિલકુલ, તો જબરદસ્ત માહોલ જોવા મળી રહ્યો છે. શામળાજી હોય કે પછી એ ડાકોર હોય, વાત કરીશું દ્વારકાની અમારા સંવાદદાતા કિંજલ કારસરિયા ભક્તોની સાથે ઊભા છે. કિંજલ, કેવો માહોલ દ્વારકામાં જોવા મળી રહ્યો છે અને કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે ભગવાનને શણગારવા માટેની, એવા કયા કયા સાધન સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને મંદિરને સુશોભિત કરવા માટે એવી કઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે? બિલકુલ સમીર, જે પ્રકારે વાત કરવામાં આવે ભગવાન કૃષ્ણની કર્મભૂમિ દ્વારકામાં ભગવાન કૃષ્ણનો 5248મો જન્મોત્સવ ઉજવવા માટે ભક્તો છે એ પણ આતુર છે અને દેવસ્થાન સમિતિ પણ આતુર છે. સૌ પ્રથમ જે પ્રકારે ભક્તો અહીં ઉમટ્યા છે તેમના સીધા દ્રશ્યો હું આપને દેખાડ્યો છે. જે ભક્ત દૂર દૂરથી આવ્યા છે, ખાસ કરીને કોરોનાની મહામારી બાદ જે પ્રકારે હાલ જે વ્યવસ્થા કરાય છે ત્યારે, માજી ક્યાંથી આવો છો ને દર્શન કરી રહ્યા કે શું? દર્શન કરી રહ્યા એમ કહે છે. દર્શન કરી રહ્યા આપે? બહાર થી. તમે ક્યાંથી આવો છો? અત્યારે ફેમિલી સાથે આવ્યા છો, દર્શન નો કેવો લાભ મળે છે? દર્શન તો અત્યારે અમે હાલ બહાર થી કરીને જ જઈએ છીએ, કારણ કે ધોરાજી થી દૂર થી આવી છીએ એટલે ચાન્સ નથી કે 5 વાગ્યા સુધી રોકાઈ, તો બહાર થી કરી રહ્યા એટલે સારું લાગે. સમીર, અત્યારે મંદિર બંધ છે, ખાસ કરીને ભક્તો છે તે અહીં ઉભા છે, ક્યાંથી આવો છો આપ અને કેવી વ્યવસ્થા છે અહીંયા દ્વારકામાં? વ્યવસ્થા તો બહુ સારી છે, પણ આવીએ ધોરાજી થી 5 વાગ્યા સુધી મંદિર બંધ રહે છે એટલા માટે અમારે મોડું થાય નીકળી જાય છે. ઘણા લાંબા સમયથી દ્વારકાની આ ગલીઓ છે તે સુની સુની હતી, પરંતુ જે પ્રકારે કોરોના કાળમાં હવે છૂટછાટ મળી છે ત્યારે અહીંના વેપારીઓ છે એમના ધંધા રોજગાર પણ ખુલ્યા છે. ખાસ કરીને અન્ય જે લોકો અહીં આવી રહ્યા છે તેમની સાથે પણ વાત કરીશું. ક્યાંથી આવો છો આપ? બોમ્બે છે સાહેબ. બોમ્બે બોમ્બે ખાસ કોરોના ભી અભી ગયા નહીં, દૂસરી લહેર પૂરી હુઈ હૈ, અભી દૂસરી લહેર ભી ચલ રહી, તભી જિસ પ્રકાર સે છૂટ મિલ ગઈ હૈ, ક્યા પ્રાર્થના કી દ્વારકાધીશ કો? પ્રાર્થના યહી કે સબ દેશવાસીઓ કે લિયે ભાઈ કોરોના સે થોડા છુટકારા મિલે ઓર અચ્છા રહે, બસ તુરંત છુટકારા મિલે અચ્છા રહે એસી બાત કહી જઈ રહી હૈ. અન્ય પણ લોકો છે, ક્યાંથી આવો છો અને કેવી વ્યવસ્થા છે અહીંયા? અમે આવ્યા કેશોદ થી. બહુ વ્યવસ્થા સારી છે, સફાઈ બહુ સારી છે. જે પ્રકારની વાત કરવામાં આવી મંદિરની અંદરના જે દ્રશ્યો છે, મંદિર પાસે હાલ 4:30 વાગવા આસપાસ જે છે એ એન્ટ્રી ગેટ ખોલવામાં આવશે, પરંતુ જે પ્રકારે હાલ કોરોનાની જે પરિસ્થિતિ છે પરિસ્થિતિમાં ચોક્કસ સરકારની જે ગાઈડલાઈન છે ગાઈડલાઈન મુજબ જ અહીં મંદિરના દ્વાર છે તે દ્વાર ખોલવામાં આવશે. અને જે પ્રકારે 56 સીડીથી તમામ જે ભાવિકો છે તે ભાવિકોને પ્રવેશ આપવામાં આવે છે અને જે મોક્ષ દ્વાર છે ત્યાંથી ભાવિકોને બહાર નીકળવા દેવાની તમામ જે વ્યવસ્થા છે તે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને સમીર, વાત કરવામાં આવે હાલ કોરોનાની વિષમ પરિસ્થિતિ વચ્ચે જે છૂટછાટ મળી છે, જે પ્રકારે પેન્ડેમિક આપણે જોયું છે તેને લઈને દ્વારકાધીશ દેવસ્થાન સમિતિ દ્વારા અને જિલ્લા કલેક્ટર અને એસપી દ્વારા તમામ પ્રકારની જ વ્યવસ્થા કરવામાં આવી છે. જે કીર્તિસ્તંભ છે ત્યાં પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે અને ત્યાંથી બેરીગેટ મારફતે લોકોને છે એ સોશિયલ ડિસ્ટન્સ સાથે મંદિરની અંદર પ્રવેશવા દેવામાં આવે છે અને માસ્કના તમામ નિયમો છે તેમના પણ પાલન કરવા દેવામાં આવે છે અને અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. જન્માષ્ટમીની વાત કરવામાં આવે તો રાત્રે 12 વાગ્યે મંદિરમાં જે પ્રકારે ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ થશે, આ પૂર્વે જુદા જુદા ભોજનો છે એ પણ કરવામાં આવશે. તે પૂર્વે હાલ દ્વારકાની જે બજારો છે ત્યાં બજારોમાં જે ભાવિકો છે તે ભાવિકોની ચહલ પહલ અત્યારે જોવા મળી રહી છે અને દ્વારકામાં છે એ ધીમે ધીમે માહોલ જામતો જાય છે. સાંજે 5 વાગ્યે જે મંદિર છે તે મંદિરના દ્વાર ખુલવાના છે ત્યારે અત્યારે લોકો છે તે ધીમે ધીમે મંદિર તરફ આવી રહ્યા છે અને દ્વારકામાં પણ જન્માષ્ટમીનો માહોલ છે તે બનતો જાય છે અને કાનાને જન્મને વધાવવા માટે ભક્તો છે તે આતુર છે. તો બીજી તરફ વ્યવસ્થાપન સમિતિ છે એમના દ્વારા પણ તમામ તૈયારી કરી લેવાય છે. સમીર,
બિલકુલ આભાર કિંજલ આ તમામ જાણકારી બદલ. તો એ ડાકોર હોય, શામળાજી હોય કે પછી દ્વારકા હોય, આ તમામ જગ્યા પર જે ભક્તોનો જમાવડો જોવા મળશે અને 12 ભક્તની સાથે જે તમામે તમામ મંદિરમાં આ જન્મોત્સવને લઈને લોકો જે એકત્રિત થયા છે તેઓ કાણાના દર્શન કરવા માટે જે આતુર હશે. પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, વહીવટી વિભાગ હોય અને ખાસ તો મંદિર કમિટી દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે, એક એક મંદિરને સુશોભિત કરવામાં આવ્યા છે, તમને સાજ શણગાર કરવામાં આવ્યા છે, કાનુડાને પણ વિશેષ રીતે તૈયાર કરવામાં આવશે. ત્યારે જન્માષ્ટમીના આ પર્વની આતુરતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી. તો કષ્ટમય બન્યું છે, દ્વારકા બહારનો વધારા ભક્તો અધીરા બન્યા છે. દ્વારકા હોય, શામળાજી હોય કે પછી ડાકોર હોય, અંબાજીમાં ધીમી ધારે વરસાદ. લાંબા વિરામ બાદ વરસાદ શરૂ થયો છે. સતત ગરમીના ઉકળાટ બાદ વરસાદ પડતા લોકોને રાહત થઈ છે. લાંબા વિરામ બાદ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. અંબાજીના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે આતુરતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી. એ ઉત્તર ગુજરાત હોય કે પછી મધ્ય ગુજરાત હોય, તો તમામ જગ્યા પર વરસાદની રાહ જોવામાં આવી રહી છે. અમારા સંવાદદાતા મહેન્દ્ર અગ્રવાલ જોડાયા છે. મહેન્દ્ર, કેટલા સમયથી વરસાદ પડી રહ્યો છે અંબાજી પંથકમાં અને લોકો કેવો અનુભવ કરી રહ્યા છે વરસાદ પડ્યા બાદ? સમય લાંબા સમયથી કહી શકાય છે કે બનાસકાંઠામાં જે રીતે આ વર્ષે જે ચોમાસાની ઋતુ છે, ચોમાસાની ઋતુ ખેડૂતોમાં ભારે નિરાશા જોવા મળી રહી હતી અને વરસાદ ખેંચાતા તમામ ખેડૂતો નારાજગી જોવા મળી હતી. ક્યાંક એમનો ઉભેલો પાક પણ નમી જવાને મુરઝાવાના બીકે એમને ભારે ડર સતાવી રહ્યો હતો. પણ એમ કહી શકાય છે કે આજે જયારે જન્માષ્ટમી છે અને જન્માષ્ટમીનો દિવસ છે, લોકો ભાવભક્તિથી મનાવતા હોય છે, ત્યારે કૃષ્ણ ભગવાને મહેર કર્યું હતું એમ આજે દિવસભરની ઉકળાટ બાદ અને લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદની હેલી શરૂ થવા પામી છે. અંબાજી દાતા પંથકમાં કહી શકાય છે કે ધીમી ધારે જે રીતે વરસાદ શરૂ થયો છે, ગરમીના ભારે ઉકળાટ બાદ વરસાદની ધીમી ધારે શરૂઆત થઈ છે અને ખેડૂતોનો જે મુરઝાતો પાક છે ક્યાંક એમને જીવનદાન આ વખતે મળી શક્યા છે. અને ચોક્કસપણે બતાવું કે હાલ અંબાજીમાં પણ જે રીતે ભાદરવી પૂનમનો મેળો જે રદ થવાની બીજી સવારી છે તેમાં પણ આજે જે દર્શનાર્થીઓ જે પગપળા નીકળી પડ્યા છે અને અંબાજી પહોંચી રહ્યા છે, ત્યારે રસ્તામાં રાહદારીઓ પર જે ગરમી અનુભવતા હતા પદયાત્રીઓ તેમાં પણ ઠંડક માટે ક્યાંક ને ક્યાંક તેમને પણ એક સંતોષનો અહેસાસ આ વરસાદના પગલે જોવા મળી રહ્યો છે. સમીર, આભાર મહેન્દ્ર તમામ જાણકારી બદલ. તો આણંદના ઉમરેઠમાં વરસાદ, ગાજવીજ સાથે ઉમરેઠમાં વરસાદ, ગરમીમાં ઉકળાટ બાદ ઠંડક પ્રસરી, વરસાદના કારણે લોકોને રાહત અનુભવી રહ્યા છે. અમારા સંવાદદાતા જનક જાગીરદાર જોડાયા છે. જનક, આણંદના ઉમરેઠમાં વરસાદ છે કે અન્ય જગ્યાએ પણ હાલ વરસાદ જોવા મળી રહ્યો છે? સમીર, બૃહદ ખેડા જિલ્લાની જો વાત કરીએ તો આણંદ જિલ્લાના ઉમરેઠ, આણંદ, ત્યાંના ગ્રામીણ વિસ્તારોમાં બી વરસાદ છે. થોડો છૂટો છવાયો વરસાદ ખંભાતમાં પણ છે. ખેડા જિલ્લાની જો વાત કરીએ તો ઉમરેઠ થી માત્ર 7 કિલોમીટરના અંતરે આજે ડાકોર જન્માષ્ટમી પર્વ ચાલી રહ્યો છે. ત્યાં કૃષ્ણ વધામણા બી વરસાદે કર્યા એવું લાગ્યું છે. ડાકોરમાં બી ઝરમર ઝરમર વરસાદની શરૂઆત થઈ છે, એટલે સર્વત્ર હાલ તો વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અને મુખ્ય મુદ્દો એ છે કે લગભગ વરસાદે 40 થી 42 દિવસના વિરામ બાદ વરસાદે શરૂઆત કરી છે. પણ આ જ રીતે વરસાદ જો ચાલુ રહે તો ચોક્કસ ખેતીને, જે કહેવાય કે આ વિસ્તારનો મુખ્ય પાક ડાંગર છે, એને એક હવે ખૂબ જ આવશ્યક પાણીની જરૂર છે વરસાદી, તો એને એક આજીવદાન મળી શકે. બાકી ખેતીની બી સ્થિતિ આવનારા દિવસોમાં જો વરસાદ નહીં હોય તો ચોક્કસ બગડી શકે છે. હાલે વરસાદે આજે શરૂઆત કરી છે એટલે ચોક્કસ થોડોક જે કહેવાય ધરતીપુત્રો ખેડૂતોને એક આશા બંધાઈ છે. જી સમીર, તો લાગે છે કે લાંબા સમય બાદ જે વરસાદ પડ્યો છે તો જે પાકો એ પાણી વગર સુકાઈ રહ્યા હતા તે પાકોને જીવતદાન મળશે? ચોક્કસ સમીર, જે ખેડૂતોએ પહેલા જે આ ઉમરેઠ અને આણંદ જે તાલુકો છે બંને તાલુકામાં ઘણી બધી જગ્યાએ કેનાલોની સુવિધા છે, જેણે કેનાલોમાંથી પાણી લઈને ડાંગરનું જે વાવેતર કર્યું હતું લગભગ 1.5-2 મહિના પહેલા, એટલે એમને એ જે જરૂર છે એક વરસાદની આશા હતી કે ભાઈ વરસાદ સમયસર, સામાન્ય રીતે આ વિસ્તારોમાં 20 જુલાઈથી શરૂ થતો હોય છે, કારણ કે અહીંયાની જે વરસાદની પેટર્ન એવી છે આણંદ જિલ્લાની અને ખેડા જિલ્લાની પણ એ પેટર્ન છે કે લગભગ 20-25 જુલાઈથી વરસાદ સારી રીતે થતો હોય છે. પરંતુ આ વખતે જે વરસાદનું જે મોડું થયું એટલે ડાંગરનું ધડું બળી ગયું, એટલે ખેડૂતોની સૌથી પહેલી જવાબદારી છે
કે એમણે એ જે બળેલા ખેડૂત જે દરુ છે એ ખેતરો સાફ કરાવી દીધા છે અને ચોક્કસ હવે વરસાદ પડે જો ખેતીને લાયક ડાંગરની તો ચોક્કસ તેઓ હજી પણ સમય છે કે જે દિવાળી ટાઈમે જે ડાંગર થાય છે એ દેવ દિવાળી સુધી થાય એટલે કે નવેમ્બરના એન્ડ સુધી હજી એક ચાન્સ છે કે આવનારા 7-8 દિવસમાં જો વરસાદ થાય તો હજી પણ ડાંગરની ખેતી થઈ શકે એવી 100% શક્યતા છે. જી સમજ આભારજનક આ તમામ જાણકારી બદલ. તો હજુ પણ અવિરત પણે વરસાદ પડે તે અત્યંત જરૂરી છે. આજે તો વરસાદ પડ્યો છે જન્માષ્ટમીનો દિવસ, પરંતુ આવનારા સતત દિવસોની અંદર સપ્ટેમ્બર મહિનાની અંદર સતત વરસાદ પડતો રહે તે જરૂરી છે, તો જ પાક બચી શકે તેવી સ્થિતિ છે. જોઈશું વધુ કલાક સમાચાર બ્રેક બાદ. ન્યૂઝ હેડલાઇનના પ્રાયોજક પેટ સફા આયુર્વેદિક ચૂર્ણ, પેટ સફા હર રોગ દફા. ન્યૂઝ હેડલાઇનના પ્રાયોજક પેટ સફા આયુર્વેદિક ચૂર્ણ, પેટ સફા હર. बढ़ते व्यापार को चलाना एक सफर की तरह है. रास्ते में होंगे कई सवाल, चुनौतियां और कुछ दिलचस्प मोड़, लेकिन आप जहां भी उस सफर में होंगे डेल टेक्नोलॉजीज एडवाइजर आपकी सहायता के लिए हैं हर दम तैयार सही टेक सॉल्यूशंस के साथ, ताकि आपको और आपके ग्राहकों को कहीं रुकना ना पड़े. डरो मत, अब ये जल्द ही ठीक हो जाएगा. अब आपका डोनेशन बीमार बच्चों को उनकी जिंदगी लौटा सकता है. अपनों के लिए ICICI लोम्बार्ड हेल्थ इंश्योरेंस लेते वक्त डोनेट करके मदद करें. बाजार ना दिग्गज एक्सपर्ट सटीक अने सचोट विश्लेषणों साथे आपसे कॉल सलाह जे अपावशे अचूक नफो. एक्सपर्ट एडवाइस कॉल्स ऑन फायर दिवस भर मात्र CNBC बाजार पर. बाजार ना तमाम उतार चढ़ाव नी छे जेमने खबर, देश विदेश ना बाजारों पर छे जेमनी चापती नजर. તમારા રોકાણોને સુરક્ષિત કરશે અને આપશે નફો. માર્કેટ માસ્ટર્સ માત્ર CNBC બજાર પર. શેર બજારના મહારથી આપશે પ્રત્યેક કંપનીની સંપૂર્ણ માહિતી, વિશ્લેષણો કરી આપશે સચોટ સલાહ અને આપશે આપના પોર્ટફોલિયોને સમૃદ્ધ કરવાના ફંડા. ફેન્ટાસ્ટિક ફંડા દિવસભર માત્ર CNBC બજાર પર. શેર બજારની ચડતી પડતીમાં કયા શેર લેવા કે વેચવા તેની મથામણમાં અટક્યા છો, તો વોટ્સએપ કરો 7500666000 પર અને પૂછો તમારા સવાલ. તમે @CNBC બજારના ફેસબુક પેજ અને ટ્વિટર હેન્ડલ પર #બજાર હેલ્પલાઇન લખી પ્રશ્નો મોકલી જવાબ મેળવી શકો છો, અથવા CNBC બજારના ટ્વિટર હેન્ડલ #બજાર હેલ્પલાઇન પર ટ્વીટ કરી અને મેળવો શેર બજાર સંબંધિત તમામ જવાબ. બજાર હેલ્પલાઇન માત્ર CNBC બજાર પર. વેલકમ બેક. વડોદરામાં ધીમી ધારે વરસાદ, બપોર બાદ વરસાદ શરૂ થયો. સમગ્ર શહેરમાં વરસાદી વાતાવરણ, લાંબા સમય બાદ વરસાદ પડતા ગરમીથી રાહત અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો આજના જન્માષ્ટમીના દિવસે અંબાજી હોય પછી ડાકોર હોય શામળાજી તમામ જગ્યા પર વરસાદ. વડોદરામાં પણ ધીમી ધારે વરસાદ, બપોર બાદ વરસાદ શરૂ થયો. સમગ્ર શહેરમાં વરસાદી વાતાવરણ,
લાંબા સમય બાદ વરસાદ પડ્યો અને ગરમીથી લોકો રાહત અનુભવી રહ્યા છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી. રાજકોટના